લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબની અંદર આજે આપણે ભણવાના છીએ ગુજરાતની ભૂગોળ એનો ટોપિક છે ગુજરાતનું સ્થાન સીમા વિસ્તાર તો મિત્રો ઝડપથી તમારા બધા જ મિત્રોને ફટાફટ કહી દો લાઈવ આવી જાય વેલકમ ટુ ઓલ નમનભાઈ વેલકમ ઓકે આયુષી વેલકમ સંજયા વેલકમ વિશાલ જાની વેલકમ નિલેશ ચુડાસમા વેલકમ રાજપૂત ભદ્રેશજી વેલકમ ધીરેન વ્યાસ વેલકમ વાઘેલા કાજલ વેલકમ વેલકમ ટુ ઓલ બસ શરૂ જ કરવા જઈ રહ્યા છીએ ફટાફટ ઓનલાઈન થઈ જાઓ હા બધાને જ હું એક વાત કહી દઉં અહીંયા કે આજે જે આપણે લેક્ચર ભણવાના છીએ ગુજરાતનું સ્થાન સીમા વિસ્તાર તો તમામ લોકો નકશો લઈને બેઠજો પોતાની સાથે મેં આ પહેલાં પણ સૂચના આપેલી હતી કે લેક્ચર ભૂગોળનો હોય ત્યારે નકશો આપણી જોડે હોવો જોઈએ જે લોકો પાસે નકશો ન હોય એ સિમ્પલ રફ સિમ્પલ રફ વર્ક કરી અને એ ફોર સાઇઝના કાગળમાં દોરી નાખે ઝડપથી અને એની અંદર તમામ વર્ક કરજો નકશામાં વર્ક કરવાથી તમને પરફેક્ટ યાદ રહી જશે બરાબર તો બધાને વેલકમ નાગરાજ આહિર વેલકમ ઓકે જય ઠાકર જય દ્વારકાધીશ જય માતાજી જય ભવાની જય ભીમ ઓકે સલામ સલામવાલેકુમ હું દર વખતે આ બોલતો હોઉં છું ત્યારે તમારે આર્ટિકલ પંદર યાદ રાખવાનો અનુચ્છેદ પંદર હં જાતિ લિંગ ધર્મ વંશ જન્મસ્થળના આધારે આપણે કોઈપણ પ્રકારના ભેદભાવ નહીં કરીએ ઓકે બધાને વેલકમ ઓકે જય માતાજી વેલકમ હિતેશ ગામિત જય હિન્દ જય મોગલ ઓકે જય જય મોગલ ઋત્વિક ધામ્યા ઓકે ચાલો બધા આવી ગયા જય દ્વારકાધીશ સભાડ માધવ સભાળ ઓકે ઘણા બધા આવી ગયા છે ઘણા બધા ઓનલાઈન થઈ ગયા છે તો તમામ લોકોને હું આવકારું છું ઓકે ઝડપથી લાઈવ આવી જાઓ હા આજનો લેક્ચર જે છે ગુજરાતની ભૂગોળ સીમા વિસ્તાર કોઈપણ પ્રકારની એક્ઝામ હોય કોન્સ્ટેબલ હોય કે પછી ક્લાસ થ્રીની બીજી કોઈ એક્ઝામ હોય પીએસઆઈ હોય જીપીએસસી હોય નાયબ મામલતદાર હોય કોઈપણ પ્રકારની એક્ઝામ તમારે આપવી હોય તો આ લેક્ચર તમારા માટે ખૂબ જ અગત્યનો છે આમાંથી લગભગ એકથી બે પ્રશ્ન આવે આવે ને આવે જ હું એવી આશા રાખું કે તમે આખો લેક્ચર પૂરેપૂરો કોન્સન્ટ્રેશનથી સાંભળશો સાથે સાથે નોટ બનાવશો લખતા જશો જો તમે શરૂ કરો ત્યારથી પૂરું કરો ત્યાં સુધી પરફેક્ટ ધ્યાન આપશો તો તમારે ભવિષ્યમાં આ બાબતે ભણવાની જરૂરિયાત ઊભી નહીં થાય અને પરીક્ષામાં તમે આત્મવિશ્વાસથી જવાબ ટીક કરી શકશો તો સાથે સાથે યાદ રાખજો તમે તમારા મનમાં આજે સંકલ્પ કરીને બેઠજો કે આજે મારે આ લેક્ચર આખો યાદ રાખવો છે ભૂગોળનો આ લેક્ચર આખો યાદ રાખવો છે એવું મનમાં દ્રઢ સંપલ્પ કરી સંકલ્પ કરીને બેઠજો હું મને વિશ્વાસ છે કે તમને યાદ રહી જશે અને પછી તમને બહુ મજા આવશે ભૂગોળમાં પુષ્કળ ઇન્ટરેસ્ટ તમારો જાગશે ઓકે જાડેજા શક્તિસિંહ વેલકમ ઓકે વેલકમ સર કુલદીપ સર વેલકમ કરિશ્માભાઈ જાડેજા વેલકમ ઓકે બધાને જ હું આવકારું છું ચાલો હવે આશા રાખું છું કે બધા આવી ગયા છો ઓનલાઈન થઈ ગયા છો યાદ રાખજો મિત્રો છેક સુધી બન્યા રહેજો ફાયદો થશે અને યાદય રહેશે આખો લેક્ચર તમને યાદ રહી જશે ઓકે તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણો લેક્ચર આજનો ઓકે લેટ સ્ટાર્ટ પહેલાં આપણે આપણી લાઈવ એપ્લિકેશન બાબતે થોડી ચર્ચા કરી લઈએ હા ગુજરાતનો સાંસ સાંસ્કૃતિક વારસો બેચ શરૂ થઈ ગઈ છે કુલદીપ સર તમે બધા જ ઓળખો છો ખૂબ જ સરસ રીતે ભણાવી રહ્યા છે અને વારસાનો તમને ખૂબ જ સારી માહિતી આપી રહ્યા છે એ એ પ્રમાણે ગુજરાતનો ઇતિહાસ એની લાઈવ બેચ પણ શરૂ થઈ ગઈ છે હા વિક્રમ સર તમે બધા જ અનુભવ કર્યો હોય છે એમનો યુટ્યુબના લેક્ચર પણ પડ્યા છે ફોરેસ્ટ ગાર્ડની આપણે રેકોર્ડેડ વિડીયો બેચ શરૂ કરવા જઈ રહ્યા છે ફોરેસ્ટ ગાર્ડ માટે શક્ય હોય એટલો તમે લાભ લેજો પાંચ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે કાયદા કિંગ આપણા શક્તિસિંહ જાડેજા એમની બેચ પણ શરૂ થઈ ગઈ છે બરાબર છે શક્યવાટો લાભ લેવો લાસ્ટ ટાઈમ તો લગભગ એક હજાર જેટલા લાઈવ હતા એના લેક્ચરની અંદર કોમ્પ્યુટર કિંગ આપણા કરણ સર બરાબર ખૂબ જ સરસ મજાનું કોમ્પ્યુટર બનાવી રહ્યા છીએ અને સચિવાલયમાં તમને એકસોને દસ ટકા ફાયદો થશે ગુજરાતી વ્યાકરણ ચુડાસમા સર અમારા ગુરુ એ ચુડાસમા સર ગુજરાતીમાં ખૂબ જ સરસ મજાનું બનાવી રહ્યા છે ખૂબ જ જોરદાર નોલેજ ધરાવે છે ગુજરાતી વ્યાકરણની અંદર ઇંગ્લિશમાં પણ એસપી સર એમનું પણ ચાલુ થઈ ગયું છે લાઈવ બેચ બરાબર છે તો એમાં પણ તમારે ઇંગ્લિશ બહુ સરળ ભાષામાં તમે સમજી શકશો સંદીપ સર એસપી સર ઓકે તો હવે આપણે શરૂ કરીશું ભૂગોળ ભારતની સ્થાન સીમા વિસ્તારનો લેક્ચર રેકોર્ડેડ પડ્યો છે યુટ્યુબની અંદર આ પૂરું થાય પછી એ તમે જોઈ લેજો ઓકે જય માતાજી જય ભીમ ઓકે વેલકમ બધા લોકોને વેલકમ મારા મિત્રો બધાને વેલકમ ઓકે આજે આપણે શું શું ભણવાના છીએ તો પેલા નકશાની સમજ લઈશું પછી આપણે ગુજરાતના નામકરણના ઇતિહાસ જોઈશું ગુજરાતનું સ્થાન જોઈશું પછી આપણે ગુજરાતના અક્ષાંશ રેખાંશ કર્કરૂત અને કટિબંધની માહિતી લઈશું આપણે પછી ગુજરાતનું ક્ષેત્રફળ વિસ્તાર વસ્તીની દ્રષ્ટિએ સ્થાન જોઈશું દિશાઓ બધી જોઈશું અખાતની ચર્ચા કરીશું ત્યાર પછી આપણે ગુજરાતની જમીન સીમા જોઈશું ગુજરાતની દરિયાઈ સીમાનો અભ્યાસ કરીશું બરાબર છે ગુજરાત ના જિલ્લાઓનો કઈ રીતના જિલ્લાઓ બન્યા બધા નવા જિલ્લાઓ એનો પણ આપણે અભ્યાસ કરીશું ઓકે અને બીજા અન્ય તથ્ય જે કાંઈ માહિતી બાકી રહી જતી છે ઓકે તો ચાલો જઈએ વેલકમ વેલકમ શક્ય હોય એટલે આવી જવ બહુ મજા આવશે આજે ખૂબ જ મજા કરવાની છે કોઈપણ પ્રકારનું સ્ટ્રેસ લીધા વગર એક સરસ મજાની વેબ સિરીઝ જોતા હોય એવો આપણે અનુભવ કરીશું આજે થેન્ક યુ વેલકમ બધાને જ હા ગુજરાત આપણે ગુજરાતનો નકશો અને વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી ઓકે સરસ મજાના આ નકશા લીધા છે જેથી કરીને તમને મજા આવે જોવાનું બરાબર છે આપણું રાજ્ય પ્રાણી તમે જોઈ શકો છો સિંહ ઓકે તો પહેલો ટોપિક છે ગુજરાતના નકશાની સમજ જો આ લેક્ચરની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે ફર્સ્ટ ટાઈમ જોતા હોય છે જે પહેલીવાર ગુજરાતની ભૂગોળ ભણતા હોય છે અને ઘણા એવા હોય છે જે ભણી પણ ગયા છે તો હું હાવ તળિયાથી શરૂ કરીશ અને છેક ટોપ ટોપ સુધી લઈ જઈશ થોડું ધૈર્ય રાખજો થોડી શાંતિ રાખજો મજા આવશે બની ગયા હો તો બી થોડી થોડું ધૈર્ય રાખજો મજા આવશે તમને ઘણું બધું જાણવા મળશે હવે શરૂ કરવું છે ગુજરાતની ભૂગોળ તો પહેલાં નકશો ખબર હોવો જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને તેત્રીસ જિલ્લાના નામ પણ કદાચ આજે ન ખબર હોય બની શકે તો પહેલાં નકશાનો અભ્યાસ કરી લઈએ પાંચ જ મિનિટની અંદર તમને બધી જ માહિતી મળી જશે ઓકે તો નકશાની સમજ તેત્રીસ જિલ્લા છે હાલમાં બરાબર અને બસો એકાવન તાલુકાઓ છે તો હવે આપણે જોઈએ જોવાય આ ગુજરાતના ત્રણ વિભાગ પાડીશું કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત બરાબર છે કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત હવે તમે જુઓ હું જ્યારે કચ્છ બોલું એટલે આખો વિભાગ તમારે મગજમાં બેસાડવાનો જ્યારે હું સૌરાષ્ટ્ર એમ બોલું સૌરાષ્ટ્ર એટલે આ જે અગિયાર જિલ્લાઓ અહીંયા તમને જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર મોરબી તમને આ જે છે આખો ભાગ બરાબર છે એને સૌરાષ્ટ્ર તરીકે ઓળખશું તમે આમ ચાલુ કરો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ને રાજકોટ અગિયાર અગિયાર જિલ્લા તમે આ તમને યાદ રહી જાવ છો આંખ બંધ કરો એટલે તમને દેખાવો જોઈએ અગિયાર અગિયાર જિલ્લા બરાબર એટલે હું જ્યારે સૌરાષ્ટ્ર એમ બોલું એટલે તમને અગિયાર જિલ્લા મગજમાં આવવા જોઈએ આ આટલો ભાગ જે છે આ તળ ગુજરાત છે તળ ગુજરાત તળ ગુજરાતના પાછા ત્રણ વિભાગ પડ્યા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર છ જિલ્લાઓનો સમાવેશ થશે મધ્ય ગુજરાતની અંદર આઠ જિલ્લાઓનો સમાવેશ થશે અને દક્ષિણ ગુજરાતની અંદર છ જિલ્લાઓનો સમાવેશ થાય છે સોરી સાત જિલ્લાઓનો સમાવેશ થશે બરાબર યાદ રાખવા માટે સાતસો છ્યાસી આ બધા પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો બધા જ પ્રશ્નો પૂછાયેલા છે ઓકે જોવા અહીંયા યાદ રાખવાનું તમારે છે સાતસો ને છ્યાસી દક્ષિણ ગુજરાતમાં સાત મધ્ય ગુજરાતમાં આઠ અને ઉત્તર ગુજરાતમાં છ સાતસો છ્યાશી આસાનીથી યાદ રહી જાય પણ સાતસો છ્યાશી અહીંથી શરૂ કરવાનું બરાબર છે કયા છ જિલ્લા ઉત્તર ગુજરાતની અંદર છે જોવો મિત્રો ઉત્તર ગુજરાતમાં કયા છ જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ આ જે જિલ્લા છે આટલા ભાગને આપણે કહેશું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના આઠ જિલ્લા કયા ગયા જો અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા ખેડા આણંદ એટલે કે આટલા જિલ્લાઓ જે છે આ આઠ જિલ્લા આને આપણે કહેશું મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર સાત જિલ્લાઓ તમને જોવા મળશે કયા સાત જિલ્લાઓ છે તો જોડકામાં યાદ રાખવાનું ભરૂચ નર્મદા સુરત તાપી ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ એટલે આજે સાત જિલ્લાઓ છે આને કહેવાય દક્ષિણ ગુજરાત હું જ્યારે એમ બોલું દક્ષિણ ગુજરાત એટલે આ સાત જિલ્લા મગજમાં આવવા જોઈએ હું જ્યારે એમ બોલું મધ્ય ગુજરાત એટલે આઠ જિલ્લા મગજમાં આવવા જોઈએ હું જ્યારે એમ કહું કે ઉત્તર ગુજરાત ત્યારે આવડા છ જિલ્લા મગજમાં આવવા જોઈએ ક્લિયર થાય છે આ ટોટલ એકવીસ જિલ્લાઓ છે આ આખું શું કહેશું તળ ગુજરાત કહેશું ટોટલ એકવીસ જિલ્લાઓ છે ક્લિયર ઓકે પરીક્ષામાં પૂછાય કે તળ ગુજરાતમાં કેટલા છે એકવીસ જિલ્લા સૌરાષ્ટ્રમાં કેટલા છે જિલ્લા એકવીસ પ્લસ અગિયાર પ્લસ વન ટોટલ તેત્રીસ ક્લિયર અહીંયા સુધી સામાન્ય સમજ નકશાની નકશોનો ખબર હોય તો ભૂગોળ શરૂ ન કરાય જો હું નકશો તમને ન સમજાવું સીધી ભૂગોળ ભણાવવાનું શરૂ કરી દઉં તો તમે ટપો ન પડે અને હું એવી આશા રાખું કે તમારા રૂમની અંદર ગુજરાત ભારત અને વિશ્વ ત્રણેયના નકશા તમે લગાવી દીધા છે રોજ અભ્યાસ કરવાનો ડેઇલી અભ્યાસ કરશો એટલે તમને આવડી જશે તો આ મેં આટલી વાત કરી તમને બરાબર હવે નકશો આખો યાદ રાખવાનો છે તમને કયો જિલ્લો ક્યાં છે એ મગજમાં હોવું જોઈએ તો હું થોડી ટેકનિક આપું છું કઈ રીતના યાદ રાખશો પછી તમારી રીતે તમે અભ્યાસ કરશો એટલે તમને આવડી જશે પહેલાં કચ્છથી શરૂ કરીને આ આખી બોર્ડર અહીંયા સુધી વલસાડ સુધીનું યાદ રાખી લેવાનું એટલે આખી જમીન સીમા તમને યાદ રહી જશે બરાબર જો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર આખી આ પટ્ટી લેવાની બરાબર છે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી ને વલસાડ આખી પટ્ટી હું બોલ્યો તો આ પટ્ટી આખી તમારે યાદ રાખી લેવાની છે જમીન સીમા તમને ફટકે યાદ રહી જશે અત્યારે ખાલી આ ગોખી નાખવાનું છે બરાબર છે પછી તમે જ્યારે રેકોર્ડેડ વિડીયો જુઓ ત્યારે આ રીતના તમે તૈયાર કરજો પછી અહીંથી શરૂ કરવાનું છે આખી દરિયા પટ્ટી તમારે યાદ રાખી લેવાની છે બરાબર છે કઈ રીતે યાદ રાખવાની કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત અને નવસારી વલસાડ આખી પટ્ટી બરાબર છે અહીંયા સુધી આ ક્રમમાં તમારે યાદ રાખવાનું છે ક્લિયર બે સીમાઓ થઈ ગઈ

કે ગાંધીનગર જિલ્લાને નીચેનામાંથી કઈ જિલ્લાની સીમા સ્પર્શ કરતી નથી બરાબર આવા પ્રશ્ન પૂછે છે એના માટે કોઈ ન ભણાવે કે તમને એના માટે તમારે નકશો ગોખવો જ પડે કોઈ ઓપ્શન નથી દસ વાર નકશો આવી તેમ લખશો તમે એટલે તમને પરફેક્ટ આવડી જશે દસ વાર તમારે ખાલી નકશો લખવાનો છે બરાબર મહેનત કરવાની છે ઘણીવાર એવો પ્રશ્ન પૂછશે કે રાજકોટ જિલ્લાને કયા જિલ્લાની સીમા સ્પર્શ કરતી નથી બરાબર છે તો આ તમને કોણ ભણાવે આ તમારે જાતે મહેનત કરવાની આ ઘરે જઈને તમને હોમવર્ક આપું છું મારું હોમવર્ક હું જ્યારે હોમવર્ક આપું ત્યારે મહેરબાની કરીને હોમવર્ક ઘરે કરવાનું કરવાનું ને કરવાનું જ તમારે નકશો દસ વાર લખવાનો એટલે લખવાનો જ એમાં તમારે કોઈ પણ પ્રકારની તમારી બુદ્ધિ કે વિચાર નથી કરવાનો બરાબર નકશો લખજો અને અભ્યાસ કરજો કોઈ પણ રેન્ડમલી એક જિલ્લા પર હાથ મૂકી અને તમારે ફરતા ફરતા જિલ્લા વિચારવાના કારણે આજુબાજુમાં કયા જિલ્લા છે તમે સતત બેથી ત્રણ દિવસ મહેનત કરશો એટલે આવડી જશે રોકડીઓ માર્ક છે પરીક્ષામાં પરફેક્ટ માર્ક આપશે ઘણી બધી નદીઓ ગોખી ગોખીને થાકી જાઓ એક પ્રશ્ન માંડ એમાંથી આવશે અને આવડિયા સીમાનો એક પ્રશ્ન આવડી જશે તો આ પરફેક્ટ તમને માર્ક અપાવશે બરાબર તો આવી રીતના નકશો ઘરે તૈયાર કરજો તમે દરેક જિલ્લાઓ યાદ રાખજો દરેક જિલ્લાઓની સીમા પૂછાય બીજું હોમવર્ક બીજું હોમવર્ક નકશો જો ન લીધો હોય ગુજરાતનો તો લઈ અને તમારી દિવાલ ઉપર ચીપકાવી દેજો બરાબર અને દરેક જિલ્લાના મુખ્ય મથકના નામ તમે ગોખી નાખજો એ પણ હું તમને લાસ્ટમાં કરાવીશ મુખ્ય મથકના નામ ઓકે તો આપણે આ નકશાની સામાન્ય સમજ લીધી હવે આગળ જઈએ હવે આપણે ભૂગોળ શરૂ કરવા જઈએ ક્લિયર હવે હું જ્યારે સૌરાષ્ટ્ર બોલું તળ ગુજરાત બોલું અને કચ્છ કહું એટલે તમારે સમજી જવાનું શેની વાત કરી રહ્યો છું ઓકે ગુજરાતના નામકરણનો ઇતિહાસ જોવો મિત્રો ગુજરાતના નામકરણનો ઇતિહાસ જોવો હોય તો તમે રામાયણમાં જાઓને તો એક્ઝેક્ટ ગુજરાત એવો શબ્દ ન થયો ગુજરાત શબ્દ તો સોલંકી વંશમાં આવશે એ પહેલાં શું હતું તો કે જો રામાયણમાં જાઓને તો સબરીએ એના હેઠા બોર રામને ખવરાવ્યા હતા એ એક સ્થળ હતું એ સ્થળનું નામ હતું દંડકારણ્ય એ દંડકારણ્ય ક્યાં આવ્યું તો કે અહીંયા ડાંગમાં ડાંગ પાસે આવ્યું છે દંડકારણીય તો તમે જોઈ શકો કે રામાયણની અંદર આ ઉલ્લેખ આપણને જોવા મળે ડાંગમાં ધનકાળીયા નામનો વિસ્તાર હતો બરાબર તો રામાયણમાં ઉલ્લેખ જોવા મળે તમે જો મહાભારતની અંદર જોવા જાવ તો એમાં હિડિમ્બા આપણે નામ સાંભળ્યું હશે છે બધાએ જ તો એના નામ ઉપરથી એક વન છે હિડિમ્બાવન એ હિડિમ્બાવન એટલે કયો વિસ્તાર કહેવાતો તો કે આ મહેસાણા સાબરકાંઠા આજુબાજુનો જે વિસ્તાર છે આને કહેવામાં આવતું હિડિમ્બાવન તો જુઓ તમે મહાભારતની અંદર પણ તમને આપણો ગુજરાતનો થોડા ઉલ્લેખો જોવા મળે છે એ પછી તમે હજી થોડું તમે જાઓ આગળ તો આપણે બધા જ જાણીએ છીએ સૂર્ય પુત્ર મનુ બરોબર છે મનુ હતા મનુના પુત્ર સરયાતી ના પુત્ર આનર્થ આનર્થ પુત્ર રૈવત બરોબર છે ક્લિયર તો મનુ એટલે આપણે પ્રથમ પુરુષ તરીકે ઓળખીએ મનુસ્મૃતિ પણ આપણે જાણીએ છીએ જે આપણું પ્રથમ કાયદા પુસ્તક પણ કહીએ છીએ

તો આનંદ પ્રદેશ એટલે કયો ઉત્તર ગુજરાત વાળો ભાગ બરાબર હવે હું ઉત્તર ગુજરાત કહું એટલે તમને સમજાઈ જવું છે એ સમય આવા જિલ્લાઓ નહોતા ઉત્તર ગુજરાતથી અહીંયા સુધી જોવા જાવ તો આ જે આનંદ પ્રદેશ હતો એની રાજધાની હતી કુશસ્થળી જે અત્યારે જળ જળમગ્ન થઈ ગયેલી છે બરાબર તો એ કુશ સ્થળી જે છે એની રાજધાની હતી તો આ આખા ભાગનો ઉલ્લેખ તમને જોવા મળે છે સરિયાતીના સમયમાં અહીંયા સુધી સમજાણું આનંદ પ્રદેશ આ આનંદ પ્રદેશ સક્ષત્ર કાળમાં પણ કહેવાય છે સક્ષત્ર કાળ જેમાં તમે જુઓ તો ત્યાં તમને આનંદ પ્રદેશનો ઉલ્લેખ જોવા મળશે ક્લિયર અહીંયા સુધી બરાબર એવી રીતના આજે રેવત નામ છે તો રૈવત ઉપરથી આપણે ગુજરાતની અંદર એક રૈવતક પર્વત છે રૈવતક પર્વત એટલે આપણે જુનાગઢમાં આવેલ ગિરનાર રૈવતક પત્રક ક્લિયર પ્રશ્ન પૂછાય રૈવતક પર્વત એટલે ગિરનાર આનંદ પ્રદેશ એટલે ઉત્તર ગુજરાત આજુબાજુનો વિસ્તાર ક્લિયર કોના સમયમાં કયા નામે ઓળખાતું હતું હજી થોડા આપણે આગળ જઈએ આનંદ પ્રદેશથી આગળ જઈએ તો વંશ આવશે બરાબર મૌર્યવંશની અંદર તમે જો સુદર્શન તળાવનો ઉલ્લેખ છે જૂનાગઢની અંદર બરાબર મૌર્યવંશની અંદર અશોકના સમયમાં જોવા મળશે તમને રુદ્રધામાનો ઉલ્લેખ જોવા મળશે આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગિરનગરનો ઉલ્લેખ તમને જોવા મળશે સુદર્શન તળાવનો ઉલ્લેખ જોવા મળશે બરાબર તો અહીંયા ગુજરાતની કંઈક માહિતી આપીશ જો હજી ગુજરાત શબ્દ પ્રયોગ ક્યાંય થયો જ નથી ક્લિયર અહીંયા સુધી આગળ જઈએ ત્યાર પછી જો તમે જુઓ આમાં ત્યાર પછી તમે જુઓ તો એક સ્ટ્રેબો નામના ભૂગોળવિદ હતા સ્ટ્રેબો આ જે સ્ટ્રેબો નામના ભૂગોળવિદ છે એને આજે સૌરાષ્ટ્રનો ભાગ છે આ સૌરાષ્ટ્રને એને કીધું હતું સૌરાષ્ટ્રને સેરોસ્ટસ એને કીધું તું સેરોસ્ટસ સૌરાષ્ટ્રને શું નામ આપ્યું હતું સેરોસ્ટ્રસ સ્ટ્રેબોએ બરાબર આ ભાગ એવી રીતના ટોલોમી બરાબર આગળ જઈએ આપણે હમણાં બતાવીએ જો આ ચર્ચા થઈ ગઈ મનુના પુત્ર સરિયાતી સરિયાતીના સમયમાં આનર્થના નામ ઉપરથી આનર્થ પ્રદેશ બરાબર છે ત્યાર પછી રેવત રેવતના નામ ઉપરથી રેવતક પર્વત ગિરનાર જે આપણો શક્ષત્ર કાળની અંદર આનર્થ પ્રદેશનો ઉલ્લેખ તમને જોવા મળે છે મનુ એટલે પ્રથમ પુરુષ અને મનુસ્મૃતિ એટલે પ્રથમ કાયદા પુસ્તક આપણું જીવન જીવવાની રીતો એમાં દર્શાવેલી છે ઓકે આ સ્ટ્રેબો છે આ ભૂગોળવિદ સ્ટ્રેબો છે સ્ટ્રેબો એ આ જે સૌરાષ્ટ્રનો ભાગ છે સૌરાષ્ટ્રનો ભાગ છે એને એને કીધું સેરોસ્ટસ બરાબર ત્યાર પછી તમે જુઓ તો આ ટોલોમી છે ટોલોમી એ પણ ભૂગોળ વહેતા ટોલોમી કંઈક ને કંઈક આવે છે આપણે ભૂગોળની અંદર ચર્ચા બરોબર તો ટોલોમીએ આ સૌરાષ્ટ્રને શું કીધું તો ટોલોમીએ સુરાષ્ટ્રીન પરીક્ષામાં પૂછાય મિત્રો કે સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીન કહેનાર વ્યક્તિ કોણ હતો તો ટોલોમી બરોબર એ સિવાય એ સિવાય ટોલોમીએ મહી નદીને મોફીસ કીધી છે મહીને શું કીધું છે મોફીસ કીધી છે એ સિવાય ટોલોમીના સમયમાં ટોલોમીએ એના ગ્રંથની અંદર લાટિકા શબ્દ પ્રયોગ કર્યો છે લાટિકા એટલે આ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે જેને આપણે લાટ પ્રદેશ કહીએ છીએ તો એ લાટ પ્રદેશનો ઉલ્લેખ પણ ટોલોમીના ગ્રંથની અંદર તમને જોવા મળશે તો ટોલોમી પાસેથી આપણે ત્રણ માહિતી મળશે એક તો સૌરાષ્ટ્રને સૂર્યાષ્ટ્રીને કીધું એક એને દક્ષિણ ગુજરાત મેં તમને સમજાવ્યું દક્ષિણ ગુજરાત એટલે કયો ભાગ દક્ષિણ ગુજરાતનો લાટિકા તરીકેનો ઉલ્લેખ કરેલો છે એટલે આપણો લાઠ પ્રદેશ અને મહી નદીને એને મોફીસ કીધી છે

સુલકા નામ આપેલું છે સોરઠ એટલે જૂનાગઢ બરાબર તો આ આખા સૌરાષ્ટ્ર બાજુના સોરઠના વિસ્તાર શું કીધું છે સુલ્કા કોને કીધું છે યુવાન સાંગ બરાબર ઈસવીસન છસો ચાલીસની અંદર એ આવેલા હતા તો દરેક વસ્તુનું તમને યાદ રાખી લેવાનું ફરીથી ફટાફટ સ્ટેબોએ શું કીધું સેરોસ્ટસ કીધું ટોલોમે શું કીધું સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્રીને કીધું અને સૌરાષ્ટ્ર સૌરઠને હ્યુઆનસાંગે શું કીધું સુલ્કા કીધું તો આમાંથી ગમે એ પ્રશ્ન પૂછાઈ શકે છે ઓકે આગળ જઈએ મિત્રો હવે નામકરણના ઇતિહાસની અંદર કે કઈ રીતના ગુજરાત શબ્દ આવ્યો થોડો ઇતિહાસ જોઈ લઈએ આપણે પછી આપણે અક્ષાંશ બધી માહિતીમાં જઈએ ઓકે તો ગુજરાતના નામકરણના ઇતિહાસની અંદર તમે બધા ઇતિહાસની અંદર ભણ્યા જોઈશો બરાબર છે મૌર્યકાળ ત્યાર પછી સક્ષત્ર બરાબર છે ત્યાર પછી ગુપ્ત વંશ ત્યાર પછી મૈત્રક વંશ ત્યાર પછી અનુમૈત્રક વંશ બરાબર છે ત્યાર પછી ચાવડા વંશ ચાવડા પછી સોલંકી વંશ સોલંકી પછી વાઘેલા વંશ વાઘેલા પછી દિલ્હી સલ્તનત અને પછી ગુજરાત સ્વતંત્ર દિલ્હી સલ્તનત ને પછી મુઘલો અને અઢારસો સત્તાવન ના વિપ્લવને પછી ગાંધીજી યુગને બધું તમે ઇતિહાસની અંદર જાણતા હોશો બરાબર આપણે શું જોવું છે કે ગુજરાત નામ ક્યાંથી આવ્યું છે બરાબર તો જોવા જઈએ સક્ષત્રમાં તમે હમણાં કીધું આનંદ પ્રદેશ ની ઉલ્લેખ જોવા મળે છે સક્ષત્ર ની અંદર જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે એ પણ મૈત્રક વંશ અને અનુમેત્રક વંશ ની અંદર જઈએ આપણે તો મૈત્રક વંશ ની અંદર એક ગુર્જર પ્રજાતિ હતી ગુર્જર પ્રજાતિ આ ગુર્જર પ્રજાતિ આ ગુર્જર વંશ જે છે એ રાજસ્થાનના આબુ બાજુ આબુની વાયવ્ય બાજુ આ ગુર્જર વંશ જોવા મળતો હતો જેની રાજધાની ભીનમાલ હતી ભીનમાલતી હવે યાદ રાખજો મિત્રો જે ગુર્જર વંશ હતો રાજસ્થાનના આબુબાજુનો એને એ આજુબાજુના વિસ્તારમાં સત્તા જમાવી એ મૈત્રક વંશની અંદર પછી અનુ વંશની અંદર આ ગુર્જર વંશ છે એ રાજસ્થાનથી નીચે એટલે તરત ઉત્તર ગુજરાત આવશે જે બનાસકાંઠા સાબરકાંઠાવાળો જે વિસ્તાર છે તરત ઉત્તર ગુજરાત આવશે તો ઉત્તર ગુજરાત બાજુ એ લોકો નીચે આવે છે રાજસ્થાન થી ઉત્તર ગુજરાત બાજુ આવે છે ને અહીંયા આવીને વસવાટ કરે છે આ ગુર્જર વંશના લોકો એટલા માટે ઉત્તર ઉત્તર જે વિસ્તાર છે એ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાયો એને ગુર્જર પ્રદેશ પણ કહેવાય ગુર્જર રાષ્ટ્ર પણ કહેવાય બરોબર છે એ કેમ ગુર્જર રાષ્ટ્ર ગુર્જર પ્રદેશ કીધો તો કે જે ગુર્જર વંશના લોકો જે રાજસ્થાનના આબુ બાજુ હતા એ અનુમેત્રક કાળમાં ઉત્તર ગુજરાત બાજુ આવી ગયા અને અહીંયા એને વસવાટ કરેલો એટલે એ આપણો જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે એ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો પણ જો તમે નીચે જાઓ એટલે કે દક્ષિણ ગુજરાત બાજુ જાઓ તો દક્ષિણ ગુજરાત બાજુ નીચે એની પણ નીચે મહારાષ્ટ્ર બાજુ રાષ્ટ્રકૂટોનું શાસન હતું હવે રાષ્ટ્રકૂટોના સમયમાં આપણો જે દક્ષિણ ગુજરાત બાજુનો આખો વિસ્તાર છે આમ તો એ તળ ગુજરાતની આજુબાજુનો વિસ્તાર આખો એ લાટ પ્રદેશ તરીકે ઓળખાતો રાષ્ટ્રકૂટોમાં એ કયા પ્રદેશ તરીકે લાટ પ્રદેશ તરીકે ઓળખાતો તો જો દક્ષિણ ગુજરાત તો કે લાટ પ્રદેશ રાષ્ટ્રકૂટ ઉત્તર ગુજરાત તો ગુર્જર વંશ અથવા ગુર્જર ભૂમિ ક્લિયર અહીંયા સુધી ઇતિહાસમાં નામકરણનો ઉલ્લેખ હવે શું થાય કે મેત્રક વંશથી આગળ ચાવડા ને સોલંકી વંશ જેવો આવશે એટલે આ જે ગુર્જર પ્રદેશ છે ગુર્જર ભૂમિ છે એમાં વિસ્તાર થાય સોલંકી વંશમાં સોલંકીઓ બધા ગુર્જર નરેશ તરીકે ઓળખાતા અને સોલંકી વંશમાં ગુજરાત શબ્દ તમને જોવા મળશે હવે ગુજરાત શબ્દ આવે છે અત્યાર સુધી ક્યાંય ગુજરાત એવું નહોતું હવે ગુજરાત શબ્દ આવે છે આ ગુજરાત શબ્દનો પ્રથમ લેખિત ઉલ્લેખ જો કોઈ ગ્રંથમાં જોવા મળતો હોય તો પહેલી વખત પરીક્ષામાં પૂછાય કે પ્રથમ વખત ગુજરાત શબ્દ પ્રયોગ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો આબુ રાસ ની અંદર બારસો ને તેત્રીસ માં ક્લિયર અહીંયા સુધી ત્યાર પછી જો જોવા जाओ તમે તો પદ્મનાભનો જે ગ્રંથ છે પંદરમી સદી આજુબાજુ આ બારમી સદી પંદરમી સદી ક્લિયર થાય છે અહીંયા સુધી કાનાડે પ્રબંધ કોનું છે તો કે પદ્મનાભ બરાબર કઈ સદી પંદરમી સદી પ્રથમ ગુજરાત ઉલ્લેખ આબુરાષ્ટ્ર અંદર કયા વંશમાં ગુજરાત શબ્દ તમને જોવા મળે સોલંકી વંશમાં ધીમે ધીમે આનો વિસ્તાર થાય અને પછી ગુજરાત શબ્દ પ્રચલિત બનતો જશે તો આ ગુજરાત શબ્દની આખી હિસ્ટ્રી જોઈએ આપણે કે કઈ રીતના ગુજરાત નામકરણ આવ્યું હવે તમને કોઈ પણ પૂછે કે ગુર્જર ભૂમિ ગુર્જર પ્રદેશ એટલે કયો વિસ્તાર એટલે તરત ઉત્તર ગુજરાત આનંદ પ્રદેશ એટલે ઉત્તર ગુજરાત લાટ પ્રદેશ એટલે દક્ષિણ ગુજરાત સુરાષ્ટ્રીન અથવા તો સુરાષ્ટ્રીન કેનાર વ્યક્તિ કોણ તો ટોલોમી ટોલોમી અને પેરીપ્લસ પેરીપ્લસે પણ સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીને કીધું છે બરાબર સેરોસ્ટ્રસ કોને કીધું કે સ્ટ્રેબો કીધું ક્લિયર થાય છે બધું આમાંથી ગમે પ્રશ્ન તમને નુ પૂછે તો તમને હવે આવડી જવો જોઈએ આગળ જઈએ આ મેં જે કાંઈ તમને સમજાવ્યું એ આખી માહિતી તમને આપેલી છે જેથી કરીને પીડીએફમાં તમને ફાયદો થાય આજે ઉત્તર ગુજરાતમાં આંધ્રપ્રદેશ ગુર્જર ગુર્જર પ્રજાતિ બરાબર છે ગુર્જર કહેવાયું આ તમામ માહિતી મેં જે તમને હમણાં સમજાવી એ અહીંયા તમને જોવા મળશે આબુરાશની અંદર બારસો ને તેત્રીસમાં ગુજરાત શબ્દ જોવા મળે અને કાનાડે પ્રબંધની અંદર પણ પંદરમી સદીમાં તમને ગુજરાત શબ્દ જોવા મળશે જો મિત્રો અહીંયા સુધી મજા આવી હોય તો બધા જ લાઇક આપી દેજો બરોબર છે ઓકે લેક્ચર હવે આપણે શરૂ કરીએ આ ગુજરાતના નામકરણનો ઇતિહાસ જોયો બાકી આ બધી ઘટનાઓ તમે ઇતિહાસમાં ડિટેલમાં ભણશો જ પણ આપણે ગુજરાત નામ ક્યાંથી એવું એનો અભ્યાસ કરો હવે ગુજરાતનું સ્થાન જોઈએ ગુજરાતનું સ્થાન તો ગુજરાત જે છે એ એશિયા ખંડની દક્ષિણે એશિયા ખંડની આ એશિયા ખંડની દક્ષિણે ગુજરાત છે બરાબર છે એ સિવાય ભારત દેશની પશ્ચિમે આ ભારત દેશની કઈ દિશામાં પશ્ચિમ દિશામાં છે અને અરબ સાગરના કિનારે અરબ સાગરના કિનારે ક્લિયર તો સમજાય જોઈ લો અહીંયા પશ્ચિમ બાજુએ ભારત દેશની પશ્ચિમ દિશામાં ગુજરાત કહેવાય ઓકે અક્ષાંશ રેખાંશ હવે આપણે જોઈએ અક્ષાંશ રેખાંશ જય જય ગરવી ગુજરાત બરાબર જય જય ગરવી ગુજરાત મિત્રો અક્ષાંશની વાત કરીએ તો ગુજરાત જે છે એ કયા અક્ષાંશથી કયા અક્ષાંશની વચ્ચે છે એ તમારે કહેવાનું છે કયા અક્ષાંશથી કયા અક્ષાંશ પૃથ્વીના ગોળા ઉપર આડીકાલ્પનિક રેખા આપણે એને અક્ષાંશ કહીએ છીએ તો ગુજરાત જે છે એ વીસ છ ઉત્તર અક્ષાંશથી ચોવીસ ડિગ્રી સાત કરા ચોવીસ ડિગ્રી સાત મિનિટ અથવા તો ચોવીસ ડિગ્રી સાત કરા પર આવેલું છે આ ઉત્તર અક્ષાંશ તમારે શું યાદ રાખવાનું વીસ થી ચોવીસ અક્ષાંશમાં શું યાદ રાખશો વીસ થી ચોવીસ રેખાંશ પૃથ્વીના ગોળા ઉપર ઊભી કાલ્પનિક રેખા એને આપણે રેખાંશ કહીશું ઊભી કાલ્પનિક રેખા એટલે રેખાંશ કયા કયા રેખાંશ વચ્ચે છે ગુજરાત તો ગુજરાત જે છે એ અડસઠ સાત થી પૂર્વ રેખાંશ થી ચુમ્મોતેર અઠયાવીસ પૂર્વ રેખાંશ ઘણી જગ્યાએ તમે ચુમ્મોતેર ચાર જોયું હોય છે ઘણી જગ્યાએ વીસ ચાર જોયું હોય છે સત્યાવીસ ચાર જોયું હોય છે બરાબર છે મિત્રો તો યાદ રાખજો મિત્રો હું જે કાંઈ આંકડાકીય માહિતી તમને આપીશ ગુજરાતની ભૂગોળમાં એની અંદર મારો રેફરન્સ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક જે ગુજરાત રાજ્ય દ્વારા માન્ય છે મંજુલાબેન દવે જેના ઓથર છે એની આંકડાકીય માહિતી હું તમને આપીશ પરીક્ષામાં પૂછે અને આ આંકડો તમે લખો તો કોઈથી ખોટું ન પાડી શકાય કારણ કે ગુજરાત રાજ્યએ આપેલો આંકડો છે ઘણી જગ્યાએ ચુમ્મોતેર ચાર છે પણ ખરેખર ચુમ્મોતેર અઠયાવીસ આપ્યું છે ગુજરાતની ભૂગોળની અંદર તો આપણે આ પણ ફોલો કરશું ઓપ્શનમાં ચુમ્મોતેર અઠ્યાવીસ ન હોય અને ચુમ્મોતેર ચાર હોય તો પણ ટીક કરી શકો અહીંયા પણ ચો વીસ ચાર આપેલું છે બરાબર અહીંયા અડસઠ એક પણ આપેલું છે તો કોઈ પણ આંકડા હોય તમારે શું યાદ રાખવાનું અડસઠથી ચુમ્મોતેર પોઈન્ટના ફેરમાં તમને પરીક્ષામાં નહીં પૂછે તમને સડસઠથી પંચોતેર એવા બધા આંકડા આપી દેશે યાદ શું રાખોનું રેખાંશ અડસઠથી ચુમ્મોતેર અક્ષાંશ વીસ થી ચોવીસ પણ અક્ષાંશ હંમેશા કેવા ઉત્તર અક્ષાંશ અને રેખાંશ હંમેશા કહેવા પૂર્વ રેખાંશ આની વાત મેં તમને ભારતની ભૂગોળમાં સમજાવી હતી કે અહીંયા વિષુવવૃત્ત છે આ પૃથ્વીનો ગોળો છે આ ઝીરો રેખાંશ છે તો ભારત જે છે એ અહીંયા કર્કઋત આવેલું છે કર્કઋતની એક્ઝેટ મધ્યમાંથી ભારતમાંથી પસાર થાય તો ભારત જે છે એટલે કે ગુજરાત જે છે એ ઉત્તર ગોળાર્ધમાં છે એટલે અહીંયા બધી હંમેશા ઉત્તર અક્ષાંશ જ આવશે અને ભારત અને ગુજરાત જે છે એ પૂર્વ સાઈડ છે એટલે હંમેશા રેખાંશ પૂર્વ જ આવશે જો ભારત અહીંયા હોત તો રેખાંશ છે એ પશ્ચિમ થઈ જાત અને અહીંયા હોત તો રેખાંશ દક્ષિણ થાત પણ એવું છે નહીં એટલે અક્ષાંશ હંમેશા ઉત્તર અને રેખાંશ હંમેશા પૂર્વ પરીક્ષામાં તમને આપી દેશે થી દક્ષિણ અક્ષાંશ તો અહીંયા તમારે મિસ્ટેક થઈ જશે બરાબર છે તો આ એક ધ્યાન રાખવાની બાબત હતી અક્ષાંશ રેખાંશ યાદ રાખો મિત્રો તમને આવડી ગયા છે આગળ જઈએ આજે વઘાસ્યા તુષારભાઈ આજે ગુજરાતનું સ્થાન સીમા વિસ્તાર આખું કમ્પ્લીટ કરીશું અને પરફેક્ટ કરીશું સાથે સાથે તમે કરતા જજો ગમન ચૌધરી થેન્ક યુ સુપર થી પણ વધારે ઉપર થેન્ક યુ વેરી મચ ઓકે તો જો અહીંયા તમને બતાવી દઉં આ જે છે એ ચોવીસ અને આ છે વીસ તો વીસ થી ચોવીસ ની વચ્ચે ગુજરાત છે આ રેખાંશ છે આ અડસઠ છે ને આ છે ચુમ્મોતેર બરોબર પરીક્ષક માટે પૂછવા માટે તો કર્કવૃતનો આપણે અભ્યાસ કરીએ તો પહેલી વાત કર્કઋત એટલે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશને આપણે શું કહીશું કર્કવૃત ઉત્તર અક્ષાંશને કર્કવૃત કહેશું કર્કવૃત છે એ ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે એની ચર્ચા આપણે ભારતના સ્થાન સીમા વિસ્તારમાં કરી ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય કયા છ જિલ્લા તો એ છ જિલ્લા છે એ પૂર્વથી પશ્ચિમ ક્રમમાં જો જોઈએ તો તમારે આવશે અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને કચ્છ આના માટે જે સૂત્ર છે એ સૂત્ર છે અસાગમ પાક આ સૂત્ર છે બરોબર તો પેલા તમે નામ આપી દઉં અ ઉપરથી અરવલ્લી સા ઉપરથી સાબરકાંઠા ગ ઉપરથી ગાંધીનગર મ ઉપરથી મહેસાણા પા ઉપરથી પાટણ અને ક ઉપરથી કચ્છ અસાગમ પાક જો સરળ એક્ઝામ હશે ને તો તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા જિલ્લામાંથી કર્કઋતુ પસાર થતી નથી તો તમારે કોઈ જિલ્લો ઓપ્શનમાં ટીક કરી દેવાનું પણ અઘરો પ્રશ્ન પૂછો હોય છે તો એવું પૂછશે કે નીચે આપેલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે એ જિલ્લાઓને પૂર્વ થી પશ્ચિમ ક્રમમાં ગોઠવો તો મિત્રો એ સમયે મુશ્કેલી થશે ત્યારે તમને માત્ર ને માત્ર નકશો જ કામ આવશે નકશો જો તમે પરફેક્ટ કર્યો હશે તો તમને વાંધો નહીં આવે અથવા આ સૂત્ર યાદ રાખી લેજો કોઈપણ સંજોગોમાં ગોખી મારજો અસાગમ પાક અસાગમ પાક અસાગમ પાક મનમાં દસ વાર બોલશો એટલે યાદ રહી જાય રહી જાય ને નો યાદ એવો પ્રશ્ન નહીં કરવાનો રહી જ જાય ઓકે તો હવે આપણે નકશાની અંદર એ કર્કૃતને દોરીશું તો પહેલા કયો આવશે અસાગમ મુજબ અરવલ્લી તમારે સાથે સાથે નકશામાં વર્ક કરતું જવાનું છે જેની પાસે નકશો ન હોય રફ કાગલમાં વર્ક કરશે માત્ર જોવાનું નથી ભૂગોળ જોવાથી ન આવડે વર્ક કરવાથી આવડે હા ઘણા મિત્રો સૂત્ર આપે છે કપાસમાં આગ કપાસમાં આગ જે છે એ બહુ સહેલું સૂત્ર છે પણ એમાં તમે પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ ગોઠવી શકશો નહીં કપાસમાં આગ પણ સૂત્ર યાદ રાખી શકાય પણ બે સૂત્ર યાદ ન રાખતા કપાસમાં આગ અને અસાગમ પાક બે યાદ રાખશો તો પરીક્ષામાં ક્યાંક નવું સૂત્ર ઉત્પન્ન થશે એટલે કોઈ નવા જિલ્લામાંથી કરકર ઉત્પ્રચાર કરી નાખશો એટલે કોઈ એક સૂત્ર યાદ રાખજો બરાબર છે તો અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને

કોલોમીએ મોફીસ કીધી જેને અલબરૂનીએ મહેન્દ્રી કીધી જેને આપણે માહે તરીકે પણ ઓળખીએ એ મહી નદી કર્કઋતને બે વાર ઓળંગે છે આપણે ભારતની ભૂગોળ વખતે ચર્ચા કરી લીધી છે રાજસ્થાન રાજ્યમાં બે વાર ઓળંગે છે પ્રશ્ન એમ પૂછે આ રાજ્યમાં તો રાજસ્થાન રાજ્યમાં તો કર્કઋતને બે વાર ઓળંગતી નદી કઈ તો કે મહી નદી કર્કઋતનો પ્રશ્ન થઈ ગયો એક બરાબર એ સિવાય વિષુવૃતને કોંગો એ સિવાય મકરઋતને લિમ્પોપો નદી બરાબર વિષુવૃત અને

મહુડી આવ્યું એટલે તમને તરત યાદ આવી જશે સુખડી મહુડીની સુખડી બહુ જ પ્રખ્યાત છે પ્રસાદ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે મંદિરની બહાર જઈને ખવાતી નથી મંદિરમાં જ ખાવી પડે છે બરાબર છે તો મહુડીની સુખડી ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલી છે બરાબર છે એક બીજું હોમવર્ક તમને દરેક જિલ્લાના તાલુકા ગોખવા મળજો આજથી જ રોજ એક જિલ્લાના તાલુકા ગોખવાના તેત્રીસ દિવસે તેત્રીસ જિલ્લાના તાલુકા તમને યાદ રહેશે હવે ગાંધીનગરના ચાર તાલુકાઓ તેમાંનું માણસા તાલુકાની અંદર આવ્યું છે મહુડી બીજું શું છે મહુડીમાં તો મહુડીની અંદર ઘંટા મહાદીરની મૂર્તિ છે ઘંટા મહાવીરની મૂર્તિ છે બરાબર છે એટલે એક જૈન તીર્થ સ્થળ પણ કહી શકીએ બાજુમાં પદ્માવતી મંદિર પણ છે સરસ મજાનું ક્લિયર પછી તો કે આ મહુડી છે એ સાબરમતી નદીના કિનારે આવેલું છે સાબરમતી નદીના કિનારે આવેલું છે

મહેસાણા જિલ્લામાં આવશે એટલે એક સરસ મજાનું મંદિર તમને બધાને જ આવડશે પરીક્ષામાં લગભગ પૂછે પરીક્ષકનું ફેવરિટ બરાબર છે એક સરસ મજાનું મંદિર કયું મંદિર છે મહેસાણાની અંદર એ મંદિરનું નામ છે મોઢેરાનું સૂર્ય મંદિર મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલું મોઢેરાનું સૂર્યમંદિર મિત્રો ખૂબ જ સરસ મજાનું ફરવાલાયક સ્થળ શું છે ખાસિયત મોઢેરાના સૂર્યમંદિરની તો એક હજાર ને સત્યાવીસની અંદર ભીમદેવ પ્રથમ દ્વારા બંધાવવામાં આવેલ છે મોઢેરાનું સૂર્યમંદિર એક હજાર સત્યાવીસની અંદર આ મોઢેરાનું સૂર્યમંદિર એ પુષ્પાવતી નદીના કિનારે આવ્યું છે કઈ નદીના કિનારે પુષ્પાવતી નદીના કિનારે સરસ મજાનું મંદિર આપણું એની બાજુમાં તમને સૂર્યકુંડ અને રામકુંડ જોવા મળશે શું જોવા મળશે સૂર્યકુંડ અને રામકુંડ તો મોઢેરાનું સૂર્ય મંદિર યાદ રહી જાય મિત્રો ફરીથી મોઢેરાનું સૂર્ય મંદિર જે મહેસાણા જિલ્લામાં આવ્યું છે ને આથી કર્કવૃત્ત પસાર થાય છે બહુચરાજી પાસે આવેલું આ મોઢેરાનું સૂર્ય મંદિર એક હજાર ને સત્યાવીસ માં ભીમદેવ પહેલા જેને આપણે ભીમ બાણાવળી તરીકે ઓળખીએ છીએ એ ભીમદેવ પહેલા એ બંધાવેલું છે એ મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવ્યું છે જ્યાં તમને બે કુંડ જોવા મળશે કયા બે કુંડ સૂર્યકુંડ અને રામકુંડ પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછે કે સૂર્યકુંડ અને રામકુંડ ક્યાં આવેલા છે તો મહેસાણા જિલ્લામાં આવેલા છે આવડી જાય મિત્રો ઘણી બુકની અંદર આ કરકરૂત બહુચરાજીમાંથી પસાર થાય એવું પણ લખેલું જોવા મળશે સાચી વાત છે બહુચરાજીમાંથી પસાર થાય પણ ખરેખર બહુચરાજીમાં ક્યાંથી તો કે મોઢેરાના સૂર્ય મંદિરમાંથી પણ હવે બહુચરાજી આવ્યું છે તો બહુચરાજીની પણ જો આપણે ડિટેલ લઈએ તો બહુચરાજી છે એ મહેસાણા જિલ્લામાં આવેલું ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે ગુજરાતમાં ત્રણ શક્તિપીઠ અંબાજી બહુચરાજી પાવાગઢ અંબાજી બનાસકાંઠામાં બહુચરાજી પાવાગઢમાં એટલે સોરી બહુચરાજી મહેસાણા માને પાવાગઢ પંચમહાલમાં ક્લિયર તો બહુચરાજી એ આપણી શક્તિપીઠ છે આ બહુચરાજીમાં તમે જો જ્યાં ગયા હોય તો ખબર પડશે ત્યાં કિન્નરોની ગાદી આવેલી છે ત્યાં બાળકોની બાબરી ઉતારવામાં આવે છે સરસ મજાનું બહુચરાજી હે મિત્રો યાદ રાખવા જેવું ગુજરાતની શક્તિપીઠ કહીએ જ્યાં કિન્નરોની ગાદી આવેલી જ્યાં બાળકોની બાબરી ઉતરવામાં આવે એ બહુચરાજીમાં મોઢેરાનું સૂર્ય મંદિર એની આપણે આખી ડિટેલ લીધી ત્યાંથી કર્કરૂત પસાર થાય જ્યાંથી કર્કરૂત પસાર થાય એ પરીક્ષાનો ખૂબ જ અગત્યનો ટોપિક બની જાય છે બરાબર છે તો અહીંયા સુધી તમને યાદ રહી ગયું છે ઘણા બધા મિત્રો શૈલીની ચર્ચા કરી રહ્યા છે આમાંથી કોક કે નાગર શૈલી છે ઓકે શૈલી તમને વારસાની અંદર કુલદીપ સર બહુ વ્યવસ્થિત ડિટેલમાં સમજાવશે બરાબર પણ પુસ્તકની અંદર તમે જોવા લાવ જાઓ ગુજરાત સરકારની તો ઘણી જગ્યાએ તમને ચોલુક્ય શૈલી જોવા મળશે જે એક પ્રકારની નાગર શૈલી જ છે બરાબર છે અને પરીક્ષામાં પૂછાયેલું ત્યારે ઈરાની શૈલી પણ સાચું પડેલું છે બરાબર છે કારણ કે ઈરાની શૈલીનો પ્રભાવ પણ ત્યાં જોવા મળે છે ક્લિયર પરીક્ષામાં પૂછાયેલું ઈરાની શૈલી સાચો પડેલો કારણ કે ઓપ્શનમાં નાગર શૈલી નહોતું બરાબર છે એટલા માટે ઈરાની સાચું પડેલું હતું બાકી શૈલી વિશે ડિટેલમાં માહિતી તમને આપણા કુલદીપ સર આપશે વારસાની અંદર બરાબર છે ઓકે આગળ જઈએ પાટણ અને ત્યાંથી કચ્છ કચ્છ જિલ્લામાં આવશે ત્યારે એક સરસ મજાનો ડુંગર કચ્છ જિલ્લામાં એક સરસ મજાના ડુંગર ઉપરથી પસાર થશે ઘણા બધા મિત્રો કાક પૂર્વ ને પૂર્વ વિમુખની બધી માહિતી આપી રહ્યા છે ખૂબ સરસ છે વારસામાં ભણશો એમ તો મોઢેરાના સૂર્ય મંદિરની અંદર ઉત્તરાર્ધ મહોત્સવ પણ તમને જોવા મળશે પરીક્ષામાં પૂછાય કે ઉત્તરાર્ધ મહોત્સવ એ કયા જિલ્લામાં જય થાય છે તો મહેસાણા જિલ્લામાં મોઢેરાના સૂર્ય મંદિરમાં ઓકે અહીંયા કચ્છમાં આ જે છે ડુંગર એ છે ધીણોધર ડુંગર ધીણોધર ડુંગર હવે ધીણોધર ડુંગર ઉપરથી ઉપર પસાર થાય એટલે ખૂબ જ અગત્યનો ટોપિક પરીક્ષા માટે આપણે ડુંગર ભણશું તારે ડિટેલમાં જોઈશું પણ અત્યારે તમને થોડી ધીણોધરની માહિતી આપી દો તો કચ્છની અંદર ઉત્તર ધાર મધ્ય ધાર દક્ષિણ ધાર ત્રણ ધાર આવેલી છે એમાં મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર એટલે ધીણોધર ડુંગર

શું માહિતી તો કે ધીનોદર ડુંગર કચ્છના નક્સાળા તાલુકામાં આવેલો છે જ્યાંથી કર્કવૃત પસાર થાય છે ક્લિયર બીજું ગોરખનાથની સમાધિ આવેલી છે ત્રણસો અઠ્યાસી મીટર ઊંચાઈ છે મધ્યધારનો ઊંચામાં ઊંચો ડુંગર છે ઓકે તો આ વાત આપણે આખી કરી કર્કઋતની મિત્રો માનો કે અહીંયા અરવલ્લીમાંથી કર્કઋતુ પસાર થાય છે જિલ્લામાંથી તો ન્યા કોઈક ને કોઈક સ્થળમાંથી પસાર થતી જશે કોઈને કોઈ તાલુકામાંથી આ કઈ હવામાંથી ન જાય પહેલાં તો આ કાલ્પનિક રેખા છે બરાબર પણ અરવલ્લી જિલ્લાના કોઈક ને કોઈક સ્થળમાંથી પસાર થતી હશે પણ એ કોઈ કાંઈ બુકમાં ઉલ્લેખ નથી એટલે એ પછી સંશોધન કરવા આપણે ન જવાય કે અરવલ્લી જિલ્લામાં ક્યાંથી જાય છે એ તો કોઈ મગનભાઈના છગનભાઈના ઘર ઉપરથી પસાર થતી હોય તો એ આપણે સંશોધન કરવા નથી જવાનું ગુજરાત સરકારની બુકમાં જે સ્થળ આપેલા છે એનો જ અભ્યાસ આપણે કરવાનો એમ તો આ પાટણ આવ્યું હતું કે પાટણના જિલ્લામાં ત્યાં આમના બારોબાર ન હોય છે અહીંયા ક્યાંકથી પસાર થતી હશે પાટણમાં જાઓ તો શંખેશ્વર તાલુકા ઉપરથી પસાર થાય છે પણ એક્ઝેક્ટ કોઈ સ્થળ આપેલું નથી બરાબર છે શંખેશ્વર આવ્યું એટલે કહી દો પાટણનો એક તાલુકો છે શંખેશ્વર ક્લિયર બરાબર સરસ મજાનું જૈન આપણે પાશ્વનાથનું જૈન તીર્થ સ્થળ છે ગુજરાતનું પ્રખ્યાત પાશ્વનાથનું જૈન તીર્થ સ્થળ જોવા જાવ તો શંખેશ્વર છે પાટણનું ક્લિયર મિત્રો અહીંયા સુધી સમજાય ગઈ માહિતી પરફેક્ટ તો દરેક સ્થળ યાદ રાખજો કર્કરૂતના જે મેં બતાવ્યા છે એ ખૂબ જ પરીક્ષાલક્ષી છે હવે તમને બહુચરાજી પૂછે કે તમને શંખેશ્વર પૂછે કે મોઢેરાનું સૂર્યમંદિર પૂછે કે મહુડી પૂછે કે ધિનોદર પૂછે કે પ્રાંતિજ પૂછે કયું સ્થળ ક્યાં આવ્યું એ આવડી જાય એટલે ભૂગોળ કમ્પ્લીટ એકવાર નકશામાં બતાવી દો એટલે ભૂગોળ કમ્પ્લીટ જીપીએસસી માં એવો પ્રશ્ન પૂછેલો કે કર્કરૂતની દક્ષિણમાં કયા જિલ્લાઓ છે કર્કરૂતની ઉત્તરમાં કયા છે હવે તમે એ જુઓ કર્કઋતની દક્ષિણમાં ગાંધીનગર જોવા મળશે કરકરોતની દક્ષિણમાં ખેડા અમદાવાદ જોવા મળશે કરકરોતની ઉત્તરમાં તમને પાટણ બનાસકાંઠા સાબરકાંઠા બધા જિલ્લા જોવા મળશે તો આવા જવાબ તમને ક્યારે આવડશે તમે એકવાર નકશામાં દોરશો જોશો અભ્યાસ કરશો એટલે આવડશે બરાબર આ જીપીએસસી વાળા પૂછેલો પ્રશ્ન હતો આ રીતનો તો અહીંયા સુધી તમને સમજાઈ ગઈ હશે કર્કરોત એ સિવાય મેં તમને લાંબા ટૂંકી દિવસ વખતે કીધેલું હતું કે એકવીસ જૂન ના રોજ કર્ક ઋતુ પર સૂર્યનું કિરણ સીધું પડે છે એટલે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય હોય અને ટૂંકી રાત રોજ પર કિરણ સીધું પડે એટલે દિવસ લાંબો અને રાત ટૂંકી ઉત્તર ગોળાર્ધમાં દિવસ રાત લાંબા ટૂંકીનો પણ મેં એક લેક્ચર મૂક્યો છે ટાઈમ મળે તો જોઈ લેજો ઓકે થેન્ક યુ રાઠોડ દીપકભાઈ થેન્ક યુ ઓકે ચાલો હવે કટિબંધની વાત કરવી છે તો ગુજરાત જે છે એ કયા કટિબંધમાં આવ્યું છે તો પેલા બેઝિક કટિબંધની માહિતી તમને આપી દઉં થેન્ક યુ હિના પટેલ થેન્ક યુ હવે જુઓ પેલા કટિબંધ શું છે એ સમજીએ તો ખબર પડશે ગુજરાત કયા કટિબંધમાં છે બરોબર છે તો ફટાફટ કટિબંધની માહિતી લઈ લઈએ ઝડપથી મારા લેક્ચરમાં અક્ષાંશ રેખાંશમાં કીધેલું જ છે પણ છતાં અહીંયા જોઈ લઈએ આ વિષુવૃત છે ત્રેવીસ પોઈન્ટ પાંચે તમને જોવા મળશે કર્કવૃત છાસઠ પોઈન્ટ પાંચે તમને જોવા મળશે આર્કટિક વૃત્ત અને નેવું એ જોવા મળશે તમને ઉત્તર ધ્રુવ એવી રીતના ત્રેવીસ પોઈન્ટ પાંચે જોવા મળશે મકરવૃત છાસઠ પોઈન્ટ પાંચે દક્ષિણમાં જોવા મળશે તમને એન્ટાર્કટિક વૃત

એટલે આને કહેશું સમશીતોષ્ણ કટિબંધ અને આર્કટિક રૂથથી ઉત્તર ધ્રુવ અને એન્ટાર્ટિક રૂથથી દક્ષિણ ધ્રુવ અહીંયા સૂર્યના કિરણો નહીંવત પડે છે એટલે આને કહેશું શીત કટિબંધ આને કહેશું સમશીતોષ્ણ કટિબંધ અને આને કહેશું ઉષ્ણ કટિબંધ તો ત્રણે ત્રણ કટિબંધ સમજાઈ ગયા હવે તમે જુઓ આજે કર્કઋત છે અહીંયા આપણે ભારત કંઈક છે બરાબર છે ઉત્તર ગોળાધમાં જેની એક્ઝેટ મધ્યમાંથી કર્કઋત પસાર થાય છે અહીંયા કઈક ભારત છે તો આ જે કર્કઋત છે એની નીચેનો વિસ્તાર મેં શું કીધો ઉષ્ણકટિબંધ આ કર્કઋત છે એની ઉપરના વિસ્તારને મેં શું કીધું સમશીતોષ્ણ કટિબંધ કર્કઋતથી નીચે ઉષ્ણકટિબંધ કર્કઋતથી ઉપર સમશીતોષ્ણ કટિબંધ કર્કઋતથી નીચે કર્કઋતથી નીચે ઉષ્ણકટિબંધ કર્કવૃતથી ઉપર સમશીતોષ્ણ કટિબંધ તો ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં છે પણ ગુજરાતનો એકમાત્ર જિલ્લો બનાસકાંઠા જિલ્લો સમશીતોષ્ણ કટિબંધમાં છે સમજાઈ ગયું ગુજરાતનો એકમાત્ર જિલ્લો બનાસકાંઠા આખો જિલ્લો સમશીતોષ્ણ કટિબંધમાં છે જ્યારે ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં છે અહીંયા સુધી જો તમને સમજાઈ ગયું હોય કટિબંધ ગુજરાતના તો એક જોરદાર લાયક બધા આપી દેજો ઓકે હર્ષદભાઈ સોલંકી સાચી વાત છે બનાસકાંઠા જિલ્લો એ સમશીતોષ્ણ કટિબંધમાં છે બેસ્ટ જીઓગ્રાફી અરવિંદ ભટ્ટી થેન્ક યુ બરાબર છે ભોજ સાહેબ થેન્ક યુ ઓકે તો કટિબંધની વાત કરી બરાબર છે ગુજરાતના મોટા મોટાભાગનો વિસ્તાર છે એ ઉષ્ણ કટિબંધમાં છે આ કટિબંધ સમજાવવા માટે તે સ્લાઇડ મૂકેલી હતી હવે ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ પૂર્વ પશ્ચિમ લંબાઈ અને ક્ષેત્રફળ બરાબર છે મજા આવીને ઓકે ચંદ્રિકાબેન પરમાર મજા આવી કે મજા આવી બસ મોજ જ કરવાની છે બરાબર છે રાહુલ સોલંકી મસ્ત સર થેન્ક યુ થેન્ક યુ પરીક્ષામાં પૂછાય એટલે તમને આવડશે હવે ક્ષેત્રફળ જો આંકડાકીય માહિતી બધી તમે ગોખી જઈશે બરાબર છે એક છન્નું જીરો ચોવીસ ચોરસ કિમી એ ગુજરાતનું ક્ષેત્રફળ છે ક્લિયર ક્ષેત્રફળ એક છન્નું ઝીરો ચોવીસ માઇલમાં પૂછે તો પંચોતેર હજાર છસો છ્યાસી માઇલ બરોબર છે હવે તો કે ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ આ લંબાઈ કેટલી છે આ લંબાઈ તો ગુજરાતની ઉત્તર દક્ષિણ અહીંયા બનાસકાંઠામાં સુઈ ગામથી તમે કહો અને વલસાડમાં ઉમર ગામ સુધી તો ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે તો કે પાંચસો નેવું કિમી ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે એટલે અહીંથી દાહોદમાં તમે ગરબાડાથી લ્યો તે કચ્છમાં સીરક્રિક સુધી સીરક્રિક સુધી બરાબર છે ગરબાડાથી સિરક્રિક એટલે કે પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે પાંચસો આ પાંચસો અને આ પાંચસો નેવું તમને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ લંબાઈનો તફાવત પૂછે તો નેવું આંકડાકીય માહિતી છે બહુ ઇઝી આમાં કંઈ બહુ સમજવાનું છે નહીં આગળ જઈએ બરાબર અહીંયા ગરબાડા છે દાહોદ જિલ્લામાં આવેલો ગરબાડા સૌથી પહેલો સૂર્યોદય ગુજરાતની અંદર તમે જોવા જાવ તો ગરબાડામાં થાય છે સૌથી છેલ્લે સૂર્યાસ્ત ગુજરાતમાં ક્યાં થાય તો આ સીરકરીક પાસે જાય બરાબર જેને આપણે બાણગંગા પણ કહીએ જેને આપણે હરામી નાળા પણ કહીએ છીએ આપણે આગળ ભણીશું ઓકે ઓકે વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતની અંદર સ્થાન બરાબર છે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં સ્થાન તો પેલા વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે પાંચમું બરાબર છે તો ગુજરાત કરતાં બીજા ચાર રાજ્યો એવા છે જે વિસ્તારમાં વધારે મોટા છે તો કયા કયા આવશે તો કે રાજસ્થાન આવશે પછી મધ્યપ્રદેશ આવશે પછી મહારાષ્ટ્ર આવશે અને પછી ઉત્તર પ્રદેશ આવશે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને પાંચમું ગુજરાત છઠ્ઠું હતું પણ જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા એટલે પાંચમું થઈ ગયું હવે આ ભારતનો કુલ વિસ્તાર છે બરાબર આ કુલ વિસ્તારમાં આ જે ગુજરાત છે એ કેટલા ટકા વિસ્તાર રોકે છે આ કુલ સો ટકા હોય તો ગુજરાત એમાંથી કેટલા ટકા વિસ્તાર રોકે છે તો ગુજરાત છે એ પાંચ પોઈન્ટ અંદાજીત છ ટકા જેટલો વિસ્તાર રોકે છે પાંચ પોઈન્ટ છ ટકા જેટલો વિસ્તાર રોકે છે તો વિસ્તારની દ્રષ્ટિએ પાંચમું સ્થાન આવડી જાય બરાબર હવે તમને પહેલો બીજો ત્રીજો ક્રમ માનો કે ભૂલાઈ જાય કે પહેલો બીજો ત્રીજો ક્રમ કયો છે વિસ્તારમાં વધારે તો જુઓ ગુજરાતને જે ટચ કરે છે ને રાજ્યો એ ક્રમમાં જ છે જો પહેલું રાજ્ય કયું ઉત્તરથી દક્ષિણ તમે જાઓ તો પહેલું રાજ્ય કયું ટચ કરે તો રાજસ્થાન તો સૌથી વધારે વિસ્તારમાં મોટું કોણ રાજસ્થાન બીજું રાજ્ય કયું ટચ કરે તો કે આ મધ્યપ્રદેશ તો બીજા ક્રમે કોણ છે વિસ્તારમાં મધ્યપ્રદેશ ત્રીજું રાજ્ય કયું આપણને ટચ કરે છે તો મહારાષ્ટ્ર તો ત્રીજા ક્રમે વિસ્તારમાં કયું છે મહારાષ્ટ્ર ચોથા ક્રમે ઉત્તર પ્રદેશ અને પાંચમા ક્રમે ગુજરાત તો પહેલો બીજો ત્રીજો તો કાયમ યાદ રહી જાય ગુજરાતની અડતા રાજ્યો કયા છે તો કે રાજસ્થાન મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર પહેલો બીજો ત્રીજો ગુજરાતનો પાંચમો ક્રમ આવડી જાય વિસ્તારની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં સ્થાન કેટલામું છે વસ્તીમાં તો વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં સ્થાન છે નવમું હવે જે કુલ વસ્તી છે આખા ભારત દેશની બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ એ કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ગુજરાતની છે તો એ છે ચાર પોઈન્ટ નવ્વાણું ટકા આ આંકડાકીય માહિતી મિત્રો પરીક્ષામાં પૂછી શકે એટલે કે પાંચ ટકા છે તો કુલ વસ્તીની વસ્તી ગુજરાત પાસે છે 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 વસ્તીમાં સ્થાન કેટલામું હવે ભૂલાઈ જાય તો કઈ રીતે યાદ રાખવું વિસ્તારની દ્રષ્ટિએ પાંચમું અને વસ્તીની દ્રષ્ટિએ નવમું ભૂલાઈ જાય તો તો પહેલાં છઠ્ઠું હતું એટલે સૂત્ર હતું વનમાં વીછી હવે સૂત્ર ફરી જાય હવે સૂત્ર શું કરવાનું છે તો કે વનમાં વિપાશા વનમાં વિપાશા બિપાશા આવતી ને હિરોઈન એક્ટ્રેસ ઘણા બધા તો નામ સાંભળીને આવી ગયા બરાબર છે તો વિપાશાની જગ્યાએ એ બિપાશાની જગ્યાએ વિપાશા વનમાં વિપાશા એટલે યાદ રહી જાય વ એટલે વસ્તી ન એટલે નવમું વસ્તી ન એટલે નવમું વી એટલે વિસ્તાર પા એટલે પાંચમું થઈ જાય વનમાં વિપાશા યાદ રહી જાય હા વિપાશા વનમાં ક્લિયર ઓકે આગળ જઈએ હા રાહુલ વાજાભાઈ સાચી વાત છે ગુજરાતની વસ્તી જે છે એ છ કરોડ આજુબાજુ ઓકે બરોબર છે ભારતની એકસો એકવીસ કરોડ આજુબાજુ બધું બરોબર છે તમારી રાઈટ વાત છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ પરમાર જગદીશભાઈ ઓકે જો મજા આવતી હોય તો બધા લાઇક આપી દેજો શેર કરજો બરાબર છે વધુમાં ને વધુ લોકો સુધી શેર કરજો બહુ મજા આવશે આગળ હજી ઘણું બધું બાકી છે હજી બરાબર છે વધુમાં વધુ લોકોને શેર કરજો ઓકે આગળ જઈએ સીમા અને દિશા મિત્રો એકવાર પરીક્ષા પ્રશ્ન પૂછાયો હતો કે કુલ કેટલી દિશાઓ છે કેટલી દિશાઓ છે ઓપ્શનમાં આઠ હતું ચાર હતું દસ હતું અને બાર હતું બરાબર છે તો પરીક્ષામાં જવાબ હાચો પડ્યો તો દસ નો કેટલી દિશાઓ છે કેટલી દિશાઓ છે દસ દિશાઓ તમે છે દિશાઓમાં બરાબર છે હવે કેમ પ્રશ્ન એમ થાય દસ દિશાઓ એટલે કઈ રીતના દસ દિશાઓ જુઓ મિત્રો આ ઉત્તર અહીંયા દક્ષિણ આ પૂર્વ અહીંયા પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઘણા ચાર જ દિશા ખબર હોય બરાબર છે હવે તો કે હવે જે છે એ ખૂણા છે આને કયો ખૂણો કહીશું આપણે વાયવ્ય આને ઈશાન અહીંયા અગ્નિ અહીંયા નૈઋત્ય તો બીજી ચાર થઈ એ ચારને પણ દિશામાં ગણી લે છે તો ચાર ને ચાર આઠ થઈ તમે એમ કહો સાહેબ આઠ દિશા થઈ દસ કઈ રીતે થાય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વાયવ્ય ઈશાન અગ્નિ નૈઋત્ય ઓકે દસ એ રીતના આઠ આ થઈ પછી નવમું આકાશ દસમું પાતાળ સાચું છે મિત્ર આકાશ પાતાળ ટોટલ દસ દિશાઓ થશે પરીક્ષામાં દસ જવાબ સાચો પડ્યો હતો ઘણા આઠ ટીક કરીને આવ્યા ઘણા ચાર ટીક કરીને આવ્યા બરાબર છે પણ માનો કે દસ ઓપ્શનમાં નથી અને છ છે તો એ જવાબ પણ સાચો કઈ રીતના છ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશા દિશા ચાર થઈ ગઈ આકાશ અને પાતાળ છ છે છે ને જ તો સમયે ઈશાન વાયવ્ય એને ખૂણા ગણી લીધા હોય બરાબર પણ પરીક્ષામાં ઓપ્શનમાં દસ હોય તો દસ જ ટીક કરવાનો રહેશે તો દિશાઓની માહિતી ખબર પડી ગઈ છે એકવાર નાયબ અંદર પ્રશ્ન પૂછી લીધો જી કે પૂર્વ અને દક્ષિણ વચ્ચે કઈ દિશા આવેલી છે બહુ બીજી પ્રશ્ન છે મિત્રો તમને લાગે આવું થોડું પૂછે પણ પરીક્ષામાં સ્ટ્રેસ એટલું હોય ને કે પછી પૂર્વ અને પશ્ચિમે ભૂલાઈ જાય બરાબર તો પૂર્વ અને દક્ષિણ વચ્ચે કઈ દિશા આવેલી છે તો અગ્નિ પૂર્વ અને દક્ષિણ વચ્ચે કઈ છે અગ્નિ એ રીતના હવે પરીક્ષામાં પૂછે કે ઉત્તર અને પૂર્વ વચ્ચે કઈ છે તો ઉત્તર પૂર્વ વચ્ચે ઈશાન હવે પૂછી લે કે ઉત્તર પશ્ચિમ વચ્ચે વાયવ્ય બરાબર છે ગમે એમ પૂછે તમને ખબર હોવી જોઈએ કે વાયવ્ય ક્યાં ઈશાન ક્યાં અગ્નિ ક્યાં અને નૈઋત્ય ક્યાં બરાબર છે સૂત્ર આનું તમને જોવા મળશે વાઈ વાયવ્ય ઈશાન અગ્નિ નૈઋત્ય વાઇન બરાબર છે પણ વાઇનમાં પાછો વ ક્યાંથી શરૂ કરવાની ખબર હોવી જોઈએ વાયવ્યનો અહીંથી પાકિસ્તાન બાજુથી બરાબર અહીંથી વાયન વાઈન નહીં શરૂ કરવાની સમજાઈ ગયું અહીંયા સુધી આગળ જઈએ હવે તમને પૂછે ગુજરાતની ઉત્તરમાં શું આવ્યું છે ગુજરાતની પૂર્વમાં શું આવ્યું છે ગુજરાતની અગ્નિમાં શું આવ્યું છે આવો પ્રશ્ન પૂછાય તો ફટાફટ તમારા નકશામાં મારી સાથે તમે લખતા જજો આવી જ રીતના ગુજરાતની વાયવ્યમાં પાકિસ્તાન આવેલું છે ગુજરાતની ઉત્તરે રાજસ્થાન છે ગુજરાતની ઈશાનમાં પણ રાજસ્થાન છે ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ છે ગુજરાતની અગ્નિમાં મહારાષ્ટ્ર છે અગ્નિમાં મહારાષ્ટ્ર છે ગુજરાતની દક્ષિણમાં અહીંયા તમે જોવો આ છે ખંભાતનો અખાત અને અરબસાગર ગુજરાતની નૈઋત્ય દિશામાં નૈઋત્યના મોસમી પવનો છે અને આજે આખો બ્લુ કલર દેખાય શું છે અરબસાગર છે અને ગુજરાતની પશ્ચિમમાં અહીંયા તમે જોઈ શકો કચ્છનો અખાત આ તો તમે વિશાળ દ્રષ્ટિએ જોયું તમને પરીક્ષામાં પૂછે ગુજરાતની વાયવમાં કયો દેશ તો પાકિસ્તાન અગ્નિમાં કયું રાજ્ય તો મહારાષ્ટ્ર બરાબર પણ ગુજરાતના ગુજરાતના સ્થળ તમારે જો યાદ રાખવા હોય તો તમે યાદ રાખી શકો કે જો ઉત્તરમાં જાઓ તો અહીંયા સુઈ ગામ જોવા મળશે તમને સુઈ ગામ બનાસકાંઠામાં દક્ષિણમાં જાઓ તો વલસાડમાં તમને ઉમરગામ જોવા મળશે વલસાડમાં ઉમરગામ જોવા મળશે પૂર્વમાં જાઓ તો દાહોદની અંદર ગરબાડા જોવા મળશે દાહોદમાં ગરબાડા જોવા મળશે પશ્ચિમમાં જાઓ તો કચ્છમાં તમને સિરક્રીક જોવા મળશે એ બાજુ બરાબર છે ઈશાનમાં જાઓ ઈશાનમાં તો અહીંયા જે કઈ સ્થળ આવતા હોય જો અહીંયા સાબરકાંઠામાં ઈડર તમે જોવા જાવ ઈડરનો ડુંગર છે અહીંયા અંબાજીનું મંદિર છે બરોબર છે શામળાજી આ બધું કઈ બાજુ આવશે તો કે ગુજરાતની ઈશાન બાજુ આવશે તમે ગુજરાતની નૈઋત્યમાં જાઓ તો અહીંયા ગીર સોમનાથ છે અહીંયા સોમનાથ મંદિર જોવા મળશે જૂનાગઢમાં ગિરનાર પર્વત જોવા મળશે પોરબંદરમાં બરડો ડુંગર જોવા મળશે તો આ બધું કઈ દિશામાં કહેવાય તો કે ગુજરાતની નૈઋત્યમાં કહેવાય પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે સોમનાથ મંદિર કઈ દિશામાં છે નૈઋત્યમાં અંબાજી કઈ દિશામાં છે ઈશાનમાં છે ટૂંકમાં તમને દિશા ખબર હોય તો તમે જવાબ ટીક કરી શકો તમને એમ પૂછે કે ગુજરાતની અગ્નિમાં નીચેનામાંથી કયું સ્થળ છે અને સાપુતારા ઓપ્શનમાં આવ્યું હોય તો ડાંગનું સાપુતારા તાપી જિલ્લો આ બધું ક્યાં છે અગ્નિ દિશામાં છે બરાબર સાપુતારાને બધું ક્લિયર થાય છે તમને ખબર હોય છે કે કઈ દિશા કઈ કહેવાય એટલે તમે જવાબ ટીક કરી શકો પછી કોઈ જિલ્લાનું સ્પેસિફિક પૂછી લે બરાબર છે જેમ કે અમરેલી તો અમરેલીની પૂર્વમાં ભાવનગર અમરેલીની પશ્ચિમમાં જૂનાગઢ અમરેલીની ઉત્તરમાં રાજકોટ અમરેલીની દક્ષિણમાં અરબસાગર અને ગીર સોમનાથ ટૂંકમાં જિલ્લામાં પણ તમે પૂર્વ પશ્ચિમમાં બધી દિશાઓ કરી શકો તો આ એક અભ્યાસ જિલ્લાઓનો પણ ઘરે કરજો પરીક્ષામાં પૂછાય તો તમને આવડી જશે બરાબર છે અંબાજી મંદિર આપણે ઈશાનમાં છે તમે જુઓ ઈશાન દિશામાં છે અંબાજી ક્લિયર પૂછાય ગયેલો પ્રશ્ન છે બે હજાર અઢારમાં સાચી વાત છે બેલદાર નિકુંજ મોટા ભાગના પૂછાઈ ગયેલા પ્રશ્નો જે છે એ બરાબર છે ઓકે આગળ દિશાઓની માહિતી તમને યાદ રહી ગઈ છે હું આશા રાખું હવે ગુજરાતના અખાત ગુજરાતના અખાત તો અખાત સમજતા પહેલાં આપણે બે તફાવત જોઈ લઈએ અખાત અને ખાડી વચ્ચે શું તફાવત છે ખાડી અને અખાત અને આપણે ગલ્ફ પણ કહીએ ઇંગ્લિશમાં તો અખાત એટલે શું પેલા અખાતની વ્યાખ્યા લઈએ કોઈ જમીન ભાગ છે એ જમીન ભાગને તોડીને સાગરનું પાણી જમીનમાં ઊંડે સુધી ઘૂસી જાય બરાબર છે જમીનને તોડીને આ કોઈ જમીન ભાગ છે એને તોડીને આ દરિયાનું પાણી ઊંડે સુધી ઘૂસી જાય તો આને કહેશું આપણે અખાત જેની ત્રણેય બાજુએ જમીન હોય એને કહેશું અખાત પણ અખાત જે છે એ સાંકળી જગ્યાએ છે જમીનમાં ઊંડે સુધી ગયું પણ ત્રણેય બાજુ પાણી ત્રણેય બાજુ જમીનય છે એક બાજુ પાણી છે પણ પાણી ઊંડે સુધી ગયું એટલે એને અખાત કીધું ખાડીમાં શું થાય ખાડીમાંય ત્રણેય બાજુ જમીન તો છે જ એક બાજુ પાણી છે પણ એ જે ત્રણેય બાજુ જમીનવાળો વિસ્તાર છે એ વધારે મોટો હોય છે બરાબર એ આખો ઉપસાગર જેવો વિસ્તાર હોય છે આપણે બંગાળની ખાડી કહીએ બંગાળની ખાડી તો ત્રણેય બાજુ જમીન છે એક બાજુ પાણી છે પણ એ અખાત કરતાં મોટી હશે ખાડી અખાત સાંકડો હશે ખાડી મોટી હશે તો ગુજરાતની અંદર અખાતની વાત કરવી છે અખાત અને ખાડી તમને સમજાઈ ગયું હોય છે બરાબર છે એવી રીતના બેટ પણ આવે બરાબર છે બેટ અથવા ટાપુ જેની ચારેય બાજુ પાણી હોય એને શું કહીએ એને બેટ કહીએ અથવા ટાપુ કહીએ પછી તો તમે દ્વીપકલ્પ જોયું હોય છે તો દ્રીપકલ્પ એટલે શું જેની ત્રણ બાજુ પાણી એક બાજુ જમીન જુઓ તમે હું તમને નકશામાં બતાવું તો આ ગુજરાત આજે સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્ર આ ત્રણેય બાજુ પાણી છે સૌરાષ્ટ્રની તો જેની ત્રણ બાજુ પાણી હોય અને એક બાજુ જમીન હોય એને શું કહીએ દ્વીપકલ્પ કહીએ તો આ જે સૌરાષ્ટ્ર છે દ્વીપકલ્પ કહેવાય એવી રીતના ભારતમાં જો આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીએ ત્રણ બાજુ પાણી છે અને એક બાજુ જમીન છે તો આને ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીએ તો આ દ્વીપકલ્પ એટલે સમજાઈ ગયું ત્રણ બાજુ અહીંયા જો આ બંગાળની ખાડી છે આ ત્રણ બાજુ જમીન છે એક બાજુ પાણી છે તો આને કહેશું ખાડી આ બંગાળની ખાડી છે પણ અહીં અખાત જુઓ સાંકડો છે આ ખંભાતનો અખાત ત્રણ બાજુ જમીન એક બાજુ પાણી ક્લિયર અખાત ખાડી ટાપુ દ્રિપકલ્પ બરોબર આ બધાની વ્યાખ્યા મેં તમને કીધી સમજી ગયા હું આશા રાખું ઓકે અહીંયા અમે એ જ બતાવવાની કોશિશ કરી છે આ બંગાળની ખાડી બતાવી છે તમે જુઓ એનું મુખ મોટું હોય છે પાણીમાં બરોબર જ્યારે અખાતની અંદર સાંકડો વિસ્તાર હોય છે બરોબર એ મેં આ સમજાવવાની કોશિશ કરી છે ખંભાતનો અખાત ત્રીજો ભારતનો અખાત કયો મરનાર નો અખાત મેં તમને ભારતની ભૂગોળના સ્થાન સીમા વિસ્તારમાં મરનાર નો અખાત વ્યવસ્થિત કીધેલો છે તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે જે વિસ્તાર છે ને આપણે મરનાર નો અખાત કહીએ છીએ જેને આપણે તમિલનાડુ રાજ્યમાં આવું એવું કહીએ છીએ મન્નારનો અખાત બરાબર છે તો અહીંયા મન્નારનો અખાત બતાવવાની મેં કોશિશ કરેલી છે આ ધનુષકોટી પંબન દ્વીપ રામેશ્વરમ આ બધું શું છે મેં ભારતની ભૂગોળમાં સમજાવેલું છે બરાબર છે તો હવે અખાતની આપણે સમજૂતી લઈએ તો પહેલાં જોઈએ કચ્છનો અખાત તો આ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકાથી શરૂ કરી કચ્છનો અખાત બેટ દ્વારકાથી શરૂ કરી અને કચ્છના કોટેશ્વર સુધીના વિસ્તારને આપણે કચ્છનો અખાત કહીએ છીએ બેટ દ્વારકાથી શરૂ કરી અને કચ્છના કોટેશ્વર સુધીનો વિસ્તાર છે એને આપણે કચ્છનો અખાત કહીએ છીએ ખંભાતનો અખાત ભાવનગરના ગોપનાથથી શરૂ કરી ભાવનગરના ગોપનાથથી શરૂ કરી તાપી જિલ્લાના તાપી ખંભાતનો અખાત કહીએ છીએ અખાત કીધો છે બરાબર મંજુલાબેન દવે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે એમાં ગોપનાથથી તાપીના મુખ સુધીનો વિસ્તાર છે એને ખંભાતનો અખાત કીધો છે અથવા ઘણી બીજી બુક જોશો તમે તો એમાં આખો જે આ દીવથી દમણ વચ્ચેનો આજે વલસાડ વચ્ચેનો જે વિસ્તાર છે એને ખંભાતનો અખાત કીધો છે તો બે અખાત કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ભારત દેશમાં કુલ ત્રણ અખાત એમાંથી બે ગુજરાત પાયે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એવી રીતના ભારત દેશમાં કુલ ત્રણ રણ એમાંથી ગુજરાત પાસે બે રણ કયા બે રણ ગુજરાત પાયે કચ્છનું મોટું રણ ને કચ્છનું નાનું રણ બરાબર રાજસ્થાનનું થાનું રણ જે ત્રીજું રણ છે ભારતનું તો જુઓ ગુજરાત પાસે કેટલી બધી વિવિધતા છે બે અખાત બે રણ સૌથી લાંબો દરિયા કિના ભારત દેશમાં બરાબર છે કેટલું ગુજરાત પાસે આપણા વડાપ્રધાને આપણા માનનીય નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ આપણા વડાપ્રધાને આપણા બરાબર છે ગૃહમંત્રી આપણા અમિત શાહ બરાબર એટલે બધું જ ગુજરાતીઓનું બધું જ આપણું ભાઈ આપણું કાંઈ નથી સવારે ચાના દહ રૂપિયા આપણે ગોતતા હોઈએ બરાબર છે ઓકે સિમ્પલ મજાક હતી કંટાળો આવે એટલે પણ ગુજરાત પાસે ઘણું બધું છે ઘણી બધી વિવિધતા છે ઓકે અહીંયા સુધી સમજાઈ ગયું હશે કોળીનાર કોળીનાર મિત્રો એ બધું જ આપણે અભ્યાસ કરીશું કોળીનાર તમને હું સમજાવીશ કે એને શું કહેવાય કઈ રીતના કહેવાય એ સિંધુ નદીનું મુખ પહેલાં હતું બરાબર આ કોરીનાર છે આ કોરીનાર શું છે હું તમને આગળ સમજાવીશ પછી પરમાર રવેશ બરાબર છે એ એક પ્રકારનું નાળું કહેવાય બરોબર પેલા સિંધુ નદીનું મુખ અહીંયા હતું ઓકે એ આપણે આગળ આગળ પછી જઈએ હવે જોવા અહીંયા તમે ગુજરાતની જમીન સીમા ઘનશ્યામ રોજા ભાઈ અંબાજી બનાસકિડલા બનાસકાંઠા જિલ્લામાં પણ ઈશાન બાજુ એ કહેવાય ગુજરાતનું પૂછે તો ઈશાન બાજુ કહેવાય ઉત્તર નહીં આવે ઘનશ્યામભાઈ હો જરાક જોઈ લેજો એ ઓકે જાડેજા સતુભાઈ થેન્ક યુ થેન્ક યુ ઓકે આગળ જઈએ ગુજરાતની જમીન સીમા હવે જમીન સીમામાં શું તો કે કયા 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 જિલ્લાઓ અડે છે પ્રશ્ન પૂછાય છે પરીક્ષાઓમાં બરાબર છે અને જીપીએસસી હોય કે ક્લાસ થ્રી પૂછાય છે તો જમીન સીમાની વાત કરીએ તો એક આંતરરાષ્ટ્રીય જમીન સીમા છે અને એક આંતર જમીન સીમા છે તો પેલા આપણે આંતરરાષ્ટ્રીય જમીન સીમાની વાત કરીએ તો ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે આંતરરાષ્ટ્રીય જમીન સીમા ધરાવે છે એ છે કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય જમીન સીમા કયા દેશ સાથે છે તો કે પાકિસ્તાન સાથે ગુજરાતનો એકમાત્ર જિલ્લો કચ્છ જિલ્લો એ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય જમીન સીમા ધરાવે છે કેટલા કિમી લાંબી છે પાંચસો ને બાર કિમી લાંબી છે હવે જે લોકોએ વ્યવસ્થિત લેક્ચરમાં ધ્યાન આપ્યું હશે ને ખબર હશે મેં તમને આ પૂર્વ પશ્ચિમ લંબાઈ આ લંબાઈ મેં તમને પાંચસો કિમી કીધી જ્યારે હું તમને આંતરરાષ્ટ્રીય જમીન સીમા પાંચસો ને બાર કહું છું આ પાંચસો બાર કહું છું એમ કહું છું આ ટોટલ પાંચસો લાંબુ છે તો આ બાર કેમ વધી ગયું પ્રશ્ન થાય ને આ પાંચસો કરતાં આ કેમ વધી ગઈ પૂછાયેલો પ્રશ્ન છે તેનો મતલબ હું કાંઈ આ આંતરરાષ્ટ્રીય જમીન સીમા દરિયામાં અંદર જાય છે અથવા તો અહીંથી એ આઘી છે અથવા આંકડામાં કાંઈ ભૂલ છે શું છે બરાબર છે તો એનું કારણ છે મિત્રો એનું કારણ છે આ જે આપણે ગણીએ ને એ સીધું ગણીએ છીએ અહીંયા જે આપણે ગણીએ છીએ ને કિમી એમાં આખો ટોટલ વિસ્તાર લઈએ એટલે આ આખી વાંકી ચૂકી છે ખાચા ખૂચીમાં અને વાંકી ચૂકી ગણેલી છે એટલા માટે આ પાંચસો ને બાર કિમી થાય છે એટલા માટે આ વધી જાય છે બરાબર છે જવાબ શું આવે કે આંતરરાષ્ટ્રીય જમીન સીમા એ વાંકી ચૂકી છે અને ખાચા ખૂચીમાંથી પસાર થાય છે ને એ આખી સંપૂર્ણ ગણવામાં આવે છે એટલા માટે આંતરરાષ્ટ્રીય જમીન સીમા પાંચસો બાર કિમી લાંબી છે બીજું શું અહીંયા તમારે જોવાનું છે તો કે આને બીજું નામ પણ કહેવામાં આવે છે ચોવીસ પેરેલર અને શું કહેવાય ચોવીસ પેરેલર કેમ ચોવીસ પેરેલર કહીએ તો આપણે શરૂઆતમાં તો અક્ષાંશ જોયા વીસથી ચોવીસ વીસથી ચોવીસ તો એટલા ચોવીસ અક્ષાંશને લીધે આપણે એને શું કહીએ છીએ ચોવીસ પેરેલા જેને આપણે રેડ ક્લિફ પણ કહીએ છીએ બરાબર છે અહીંયા સુધી ગયું ઓકે શું પ્રશ્ન છે કિશન પ્રભુભાઈ વાકી ચૂકી છે ઓકે રાઈટ સાચો જવાબ છે ચૌધરી વર્ષા સાચો જવાબ છે વાકી ચૂકી છે ઓકે ચાલો આગળ જઈએ અને ચોવીસ પેરેલ રેડ ક્લિપ જે કહીએ આ જે આંતરરાષ્ટ્રીય જમીન છેમાં ભારતની જે પાકિસ્તાન સાથેની છે એ મેં ડિટેલમાં સમજાવ્યું છે ભારતની ભૂગોળમાં એમાં એક જરાક જોઈ લેજો આગળ જઈએ હવે આવે છે રાજસ્થાન રાજ્ય રાજસ્થાન રાજ્ય તો રાજસ્થાન સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓ સીમા ધરાવે છે તો રાજસ્થાન સાથે ગુજરાતના છ જિલ્લાઓ સીમા ધરાવે છે કેટલા છ કયા કયા છ આવશે શરૂઆતમાં લેક્ચરમાં મેં તમને જે જિલ્લાઓ ક્રમમાં યાદ રાખવાનું કીધું એ ક્રમમાં યાદ રાખવા તો તરત આવડી જાય કયા કયા છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ છ જિલ્લા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ હવે અહીંયા શું પરીક્ષા પૂછશે કે નીચેનામાંથી કયો જિલ્લો રાજસ્થાન સાથે સીમા ધરાવતો નથી જો પરીક્ષામાં તમે અભ્યાસનો આ તમે નકશાનો અભ્યાસ ન કર્યો હોય તો આ જવાબ તમે ન આપી શકો બરાબર છે કયા કયા જિલ્લા એટલે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સમજાઈ ગયું અહીંયા સુધી હવે મધ્યપ્રદેશ રાજ્ય આવશે તો મધ્યપ્રદેશ સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓ છે બે જિલ્લાઓ કયા બે જિલ્લા દાહોદ છોટા જો રાજસ્થાનમાં દાહોદ છે અડધું જ આવે તો દાહોદ અને છોટા ઉદેપુર એમાં છોટા ઉદેપુર અડધું તો દાહોદ અને છોટા ઉદેપુર આ બે જિલ્લા છે એ મધ્યપ્રદેશ સાથે સીમા ધરાવે છે તો રાજસ્થાનમાં છ મધ્યપ્રદેશમાં બે અને હવે આવ્યું મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર સાથે કેટલા જિલ્લાઓ તો મહારાષ્ટ્ર સાથે છ જિલ્લાઓ કયા છ કયા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી ને વલસાડ આવડા છ જિલ્લા નવસારી આવશે મિત્રો જો હવે શું થાય પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો તો મહારાષ્ટ્ર વાળો ક્લાસ થ્રી ની એક્ઝામ માટે કે મહારાષ્ટ્રમાં નીચેના માટે કયા જિલ્લાની સીમા સ્પર્શ કરતી નથી ઓપ્શનની અંદર જોડ કે આપ્યા હતા જેમ કે નર્મદા તાપી ઓપ્શન એ નર્મદા તાપી ઓપ્શન બી નવસારી વલસાડ ઓપ્શન સી ભરૂચ સુરત ઓપ્શન ડી ડાંગ તાપી તો ભરૂચ સુરત એ મહારાષ્ટ્રને ટચ કરે નહીં પણ આ જવાબ તમે ક્યારે આપી શકો જ્યારે તમે નકશો આખો પાકો કર્યો હોય તો અને તો જ તમને આવડશે એટલે મહેરબાની કરીને મેં તમને જે શરૂઆતમાં હોમવર્ક આપ્યું હતું કે દસ વાર નકશો લખવાનો એટલે લખવાનો પાકો કરવાનો આ કચ્છથી શરૂ કરીને વલસાડ સુધીના જિલ્લા ક્રમમાં આવડવા જોઈએ તો મહારાષ્ટ્ર સાથે છ જિલ્લા તો કુલ કેટલા જિલ્લાઓ છે ગુજરાતના જે આંતર રાજ્ય જમીન સીમા ધરાવે છે કુલ કેટલા જિલ્લા છે તો ઘણા લોકો અહીંયા સરવાળો કરશે છ બે આઠ ને છ ચૌદ ચૌદ નો થાય કેટલા થાય બાર થાય કેમ કે દાહોદ બે વાર આવે છે અને છોટા ઉદેપુર પણ બે વાર આવે છે સમજાઈ ગયો અહીંયા સુધી તો કુલ બાર જિલ્લાઓ એવા છે જે આંતર રાજ્ય જમીન સીમા ધરાવે છે નાયમ પ્રશ્ન કે દાહોદ જિલ્લો નીચેનામાંથી સાથે સીમા ધરાવે છે તો દાહોદ બે રાજ્ય આવશે રાજસ્થાન મધ્યપ્રદેશ એવી રીતના છોટા ઉદેપુરનો પ્રશ્ન પૂછાય છોટા ઉદેપુર કેટલા રાજ્યો સાથે સીમા ધરાવે છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અથવા એવો પણ પ્રશ્ન પૂછાય કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સંયુક્ત સીમા ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કયો તો છોટાઉદેપુર એવી રીતના રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સીમા ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કયો તો દાહોદ ક્લિયર થાય છે આવી રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે અને પૂછાય પણ શકે તો અહીંયા તમારે ફોકસ કરવાનું છે મિત્રો ક્લિયર અહીંયા સુધી તો જમીન સીમા હું આશા રાખું કે તમને આવડી ગઈ છે આંતરરાષ્ટ્રીય જમીન સીમા પણ તમને એક ખબર પડી ગઈ છે અને ચોવીસ પેરેલ કેવાર હેડ ક્લિપ કહીએ એ પણ તમને આઈડિયા આવી ગયો છે હવે આગળ જઈએ ગુજરાતની દરિયાઈ સીમા ભારત દેશની અંદર મહારાષ્ટ્રને નવસારીની સીમા ધરાવે સમજાવજો સર નયન નાનગની ઓકે નયનભાઈ આ નવસારી છે એ મહારાષ્ટ્રને ટચ કરે છે હો યાદ રાખજો નવસારી છે એ મહારાષ્ટ્રને ટચ કરે છે કે છોટાઉદેપુર સ્મિતા ઓકે ચાલો વિપુલ જોગરાણ ઓકે ઓકે સરસ ચાલો જવાબ તમે આપી રહ્યા છો બધા ઓકે નાળા જે કહીએ છીએ કચ્છ કચ્છનો દલદલવાળો વિસ્તાર મિત્રો યશપાલભાઈ એ આપણે જે સીરક્રીકવાળો વિસ્તાર છે દલદલવાળો વિસ્તાર છે ને આપણા જવાનોને સુરક્ષા કરવી પણ ખૂબ જ મુશ્કેલ છે ઓકે દલદલવાળો વિસ્તાર સિરક્રિક આપણે ભણીશું ક્યારેક આગળ ઓકે દરિયાઈ સીમામાં આવી જાય મિત્રો ભાઈ ભારત દેશની અંદર સૌથી લાંબો દરિયા કિનારો રાજ્ય એટલે ગુજરાત ક્રમે સૌથી વધારે સોળસો કિમી લાંબો કિમી કિમી પૂછે તો અથવા નવસો નેવું માઇલ બરાબર છે ભારત દેશમાં જો સૌથી લાંબો દરિયા કિનારો આપણો છે કેમ આપણો એટલો બધો લાંબો દરિયા કિનારો આપણને મળ્યો છે તો એનું કારણ છે આપણા બંને અખાત આ અખાત ને કારણે કચ્છ નો અખાત અને ખંભાતના અખાતને કારણે આ દરિયા કિનારો લાંબો થઈ જાય છે બરાબર બીજા ક્રમે લાંબો દરિયા કિનારો મેં ભારતની ભૂગોળમાં તમને કીધું તો આંધ્રપ્રદેશ છે ત્રીજા ક્રમે તમિલનાડુ છે સૌથી ટૂંકો કિનારો ધરાવતું રાજ્ય ગોવા છે આપણે ભારતની ભૂગોળમાં ચર્ચા કરી હતી ગુજરાતની અંદર જોઈએ તો જે આ સોળસો કેમી લાંબો દરિયા કિનારો છે એ કેવો છે એ ભરતીવાળો અને કાદવ કીચડવાળો છે પૂછાયેલું છે મિત્ર કેવો છે સોળસો સોળસો કેમીનો દરિયા કિનારો ભરતીવાળો અને કાદવ કિચડવાળો છે સમજાઈ ઓકે આ સોળસો કિમી અંદર સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે કચ્છ અને સૌથી ટૂંકો અડે છે યાદ રાખજો સૌથી ટૂંકો દરિયા કિનારો છે કુલ કેટલા જિલ્લાઓ છે કે જેને દરિયા કિનારો લાગુ પડે પૂછાયેલો પ્રશ્ન છે કેટલા જિલ્લાઓ છે પંદર જિલ્લાઓ છે મેં શરૂઆતમાં તમને યાદ રખાયા હતા કયા કયા પંદર જિલ્લાઓ તો તમારે કચ્છથી શરૂ કરવાનું કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ક્રમ આપતા જઈએ કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ પંદર થઈ ગયા પંદર જિલ્લાઓ બરાબર અહિયાં વડોદરા નથી આવતું વડોદરાને દરિયો હડતો નથી જો નકશો ન ખબર હોય તો ઘણા મિત્રો રાજકોટને દેશે ક્યાં રાજકોટ છે જો બરાબર તો આ જિલ્લા ગોખી મારવાના છે ક્રમમાં યાદ રાખવાના કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ આખું ક્રમમાં યાદ રાખવાનું ગીર સોમનાથ અમરેલી ભાવનગર બધું ક્લિયર ઓકે આમાંથી સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના તો સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર અમદાવાદ સૌરાષ્ટ્રમાં ન આવે અમદાવાદ તળ ગુજરાતમાં આવે અમદાવાદ તળ ગુજરાતના મધ્ય ગુજરાતમાં આવે એટલે કે આ આઠ જિલ્લાઓ છે એ સૌરાષ્ટ્રના છે તળ ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયો લાગુ પડે તો તળ ગુજરાતના છ જિલ્લાઓને લાગુ પડે સૌરાષ્ટ્રના આઠ તળ ગુજરાતના છ અને કચ્છ એક ટોટલ પંદર જિલ્લાઓ તો કચ્છના કેટલા કિમી દરિયા કિનારો છે તો કચ્છનો ચારસો ને છ કિમીના ત્રણસો ને એકાવન કિમી આકડાકીય માહિતી યાદ રાખવાની છે મિત્રો કચ્છ ચારસો છ સૌરાષ્ટ્ર આઠસો અને તળ ગુજરાત ત્રણસો એકાવન સમજાય છે મિત્રો જો સમજાણું હોય તો બધા લાઇક આપી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો બરાબર છે સુરેન્દ્રનગરને દરિયા કિનારા ન અડે મિત્રો નકશાનો અભ્યાસ કરજો પરમાર જગદીશભાઈ અભય અમદી સુપર કામ છે સર થેન્ક યુ જયદીપ ભરવાડ થેન્ક યુ ઓકે તળ ગુજરાત ત્રણસો એકાવન વેરી ગુડ વિક્રમ હવે જો આ પ્રશ્નઓ પૂછે ટ્રીકી પ્રશ્ન પૂછે ગુજરાતમાં કયો પ્રદેશ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે પ્રદેશ પૂછે તો સૌરાષ્ટ્ર પ્રદેશ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે પણ કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે તો કચ્છ જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે સૌથી ટૂંકો દરિયા કિનારો મોરબી લાંબો દરિયા કિનારો કચ્છ કયો જિલ્લો સૌથી વધારે બેટ ધરાવે છે તો દેવભૂમિ દ્વારકા સૌથી વધારે બેટ ધરાવે છે બરોબર છે એમ ઓકે આગળ જઈએ મિત્રો ઘણું બધું બાકી છે હજી થેન્ક યુ ફેન્ટાસ્ટિક સિંગ થેન્ક યુ કેવલ પાગદલ જોરદાર ટીચિંગ થેન્ક યુ વડોદરાના દરિયા કિનારો ન અડે રાથવા મહેશભાઈ ઓકે જે લોકો પહેલી વાર જોવે છે નકશો ગોખી નાખજો ને ફરીથી લેક્ચર જોજો મારો જાડેજા સતુ ભા જોરદાર થેન્ક યુ ઓકે બમ્મર બોજુભાઈ દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્ર ઓકે સાચો જવાબ છે તમારો ઓકે ભારતનો કયો જિલ્લો મોટો છે શિલ્પા ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે મિત્રો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ અને ગુજરાતનો પણ સૌથી મોટો જિલ્લો કચ્છ આવશે બરાબર ક્લિયર એ બધી માહિતી જે ફેક્ચુઅલ ડેટા છે તમને લાસ્ટમાં હું કહીશ તમને બરાબર ચાલો આગળ જઈએ તો આ આઠ જિલ્લા સૌરાષ્ટ્રના છ જિલ્લા તળ ગુજરાતના એક કચ્છ ક્લિયર ટોટલ પંદર જિલ્લાઓ નીચેનામાંથી કયા જિલ્લાને દરિયો લાગુ પડતો નથી દરિયા કેન્દ્રો લાગુ પડતો નથી ઓપ્શનની અંદર તમારે હોય પોરબંદર તમને હોય સુરત તમને હોય કચ્છ અને એક હોય વડોદરા તો વડોદરાને દરિયો લાગુ પડે નહીં ઓકે તો આપણે દરિયાઈ સીમા જોઈ જમીનસીમાં જોઈએ બધી આંકડાકીય માહિતી લઈ કઈ રીતના પ્રશ્નો પૂછાય ચર્ચા કરી હવે ગુજરાતના જિલ્લાનો ઇતિહાસ જોવો છે હાલમાં તેત્રીસ જિલ્લા છે એ તમે જોયું પણ શું સિદ્ધાર્થ તેત્રીસ જિલ્લા હતા પહેલી મે ઓગણીસો ને રોજ બૃહદ મુંબઈમાંથી ગુજરાત અલગ થાય છે મુખ્ય સેવક રવિશંકર મહારાજના હસ્તે આપણે સાબરમતીના કિનારે ગુજરાતનું ઉદ્ઘાટન કરીએ છીએ પહેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ તો એ દિવસે જ્યારે બૃહદ મુંબઈમાંથી આપણે છૂટા પડ્યા ત્યારે આપણે કેટલા જિલ્લાઓ હતા ગુજરાતમાં તો એ સમયે ગુજરાતમાં સત્તર જિલ્લાઓ હતા સત્તર જિલ્લાઓ હતા અને એકસો પંચ્યાસી તાલુકાઓ હતા તો સત્તર જિલ્લાઓ જે હતા ગુજરાતની સ્થાપના સમયે એ સત્તર જિલ્લાઓ કયા કયા હતા તો આપ તમે બધા જ જાણો છો કચ્છમાં એક હતા સૌરાષ્ટ્રની અંદર છ હતા ઉત્તર ગુજરાતમાં ત્રણ હતા મધ્ય ગુજરાતમાં ચાર દક્ષિણ ગુજરાતમાં ત્રણ આ બધું તમને મેં સમજાવી દીધું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત શું છે સૌરાષ્ટ્રની અંદર જે છ હતા એ જો નકશામાં જોઈએ આપણે તો કયા છ જિલ્લા હતા સૌરાષ્ટ્રના જે સ્થાપના સમયે હતા બરાબર છે તો એક આવશે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર આવશે બરાબર છે જામનગર આવશે રાજકોટ આવશે અમરેલી આવશે ભાવનગર આવશે અને જુનાગઢ થઈ ગયા છી દો ઓકે કચ્છનો ઘણા બધા મિત્રોએ પ્રશ્ન પૂછ્યો છે કે ભારત દેશનો સૌથી મોટો જિલ્લો લે મિત્રો લે નથી એક સુધારો કરી લેજો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ જ આવશે બરાબર છે કેમ કે હજી જમ્મુ કાશ્મીર અને લદ્દાખની એક્ઝેક્ટ માહિતી અવેલેબલ થઈ નથી એટલે કચ્છ જિલ્લો તે મોટો આવશે ભારત દેશનો સૌથી મોટો જિલ્લો બરાબર તો એક સુધારો કરી નાખજો મિત્રો તો સુરેન્દ્રનગર જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આ જે છ જિલ્લાઓ સૌરાષ્ટ્રના હતા એ ગુજરાતની સ્થાપના સમયે હતા બાકી બધા નવા બન્યાસી જોઈએ બરાબર ઉત્તર ગુજરાતમાં કયા ત્રણ જિલ્લા હતા બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા આ પહેલી મેં ઓગણીસો સાહીઠનું ચિત્ર બતાવું છું તમને બરાબર મધ્ય ગુજરાતમાં કેટલા હતા ચાર હતા કયા કયા ચાર અમદાવાદ ખેડા પંચમહાલ અને વડોદરા અમદાવાદ ખેડા પંચમહાલ અને વડોદરા દક્ષિણ ગુજરાતમાં કયા ત્રણ હતા તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત અને ડાંગ આ ત્રણ હતા તો ગુજરાતની સ્થાપના થઈ ત્યારે આ સત્તર જિલ્લાઓ અવેલેબલ હતા બરાબર છે અહીંયા તમે નામ લખી શકો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી જુનાગઢ ભાવનગર થોડાક ડોક્ટરોના અક્ષર ખરાબ જ હોય તો એક જરાક જોઈ લેજો છ અહીંયા ઉત્તર ગુજરાતમાં ત્રણ કયા હતા તો કે બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા મધ્ય ગુજરાતમાં કયા હતા તો કે અમદાવાદ ખેડા આણંદ અને વડોદરા દક્ષિણ ગુજરાતમાં કયા હતા તો કે ભરૂચ સુરત અને ડાંગ આ સત્તર જિલ્લાઓ હતા શરૂઆતમાં હાલમાં તેત્રીસ થઈ ગયા છે એ કયા મુખ્યમંત્રીના સમયમાં કયા વર્ષમાં થઈ આપણે એમના આગળ માહિતી લઈએ ઓકે સ્થાપના સમયે સત્તર સત્તર જિલ્લા મેં તમને કહી દીધા સ્થાપના પછી બનેલા નવા જિલ્લાઓ હ થોડી એક માહિતી હજી હું આપી દઉં પહેલી મે ઓગણીસો સાઠના રોજ સત્તર જિલ્લા હતા બરાબર છે હાલમાં તેત્રીસ થઈ ગયા છે તો પહેલી મે ઓગણીસો સાઠ પહેલાં શું હતું ત્યારે ગુજરાતનું પિક્ચર કેવું હતું એ સમયમાં શું ભાગ પાડેલા હતા તો પહેલી મે ઓગણીસો સાહીઠ પહેલા એટલે હવે હું જઈશ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ તમે બધાને ખબર હશે આ તારીખ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણનો અમૂલ અમલ શરૂ થયો બંધારણ પૂર્ણ રૂપથી લાગુ થયું તો જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે શું સ્થિતિ હતી ઓગણીસો પચાસથી ઓગણીસો સાહીઠ વચ્ચે શું સ્થિતિ હતી એ જો જોવા જઈએ તો એમાં જે કચ્છ હતું જો ઓગણીસસો પચાસના રોજ શું હતું જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભારત દેશમાં અત્યારે હાલમાં જે અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે એવું નહોતું એ સમયે ઓગણીસો પચાસમાં આખા ભારત દેશને ચાર વિભાગ પાડી દીધા હતા ક ખ ગ અથવા ગી સીડી બરાબર છે આ ચાર વિભાગ પાડી દીધા હતા એ ચાર વિભાગમાં બધું સમાવેશ કર્યો હતો એ ચાર વિભાગમાં ગુજરાતના કયા કયા ભાગો કઈ કઈ જગ્યાએ હતા એ જોવું હોય તો જે એ હતું એ એ બીસીડીમાં એ હતું એ આખું તળ ગુજરાત વાળો જે ભાગ છે આ તળ ગુજરાત વાળો ભાગ છે આ એ ગ્રુપમાં હતું પછી બી ગ્રુપમાં શું હતું તો કે આ જે સૌરાષ્ટ્ર છે એ બી ગ્રુપમાં હતું અને સીમાં શું હતું તો કચ્છ છે એ સી ગ્રુપમાં હતું સમજાય છે મુંબઈ પણ એ ગ્રુપમાં હતું બરાબર છે સીને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે સી ગ્રુપમાં મૂક્યું હતું હું ઓગણીસો પચાસની વાત કરું છું બંધારણ લાગુ થયું એ સમયે બરાબર છે તો એબીસીડી ગ્રુપની અંદર એમાં જો કચ્છ પૂછે તો સી ગ્રુપમાં હતું સૌરાષ્ટ્ર પૂછે તો બી ગ્રુપમાં હતું અને તળ ગુજરાત પૂછે તો એ ગ્રુપમાં હતું ડી ગ્રુપની અંદર તો ખાલી આંદમાન નિકોબાર ટાપુ જ હતા એ બીસીડીમાં ડી ગ્રુપમાં તો ખાલી નિકોબાર ટાપુ જ હતા આ એબીસીડી ગ્રુપ કઈ રીતના છે કઈ રીતના નાબૂદ કયો સુધારો કરવામાં આવ્યો એ બંધારણના ભાગ કરીમાં હું સમજાવીશ કે કઈ કઈ રીતના રીતના ફઝલ અલી આયોગ આવે છે ને રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવે છે આ બધી જ વસ્તુ તમને હું એ એ સમયે સમજાવીશ અત્યારે આપણે સમજીએ ગુજરાતને અનુલક્ષીને કે એબીસીડી ગ્રુપમાં કયો ભાગ કયા ઓલામાં હતો બરાબર છે તો અહીંયા જે મેં તમને બતાવ્યું આ જે હતું આ એ ગ્રુપમાં હતું સોરી આ એ ગ્રુપમાં હતું આ બી ગ્રુપમાં ને આ સી ગ્રુપમાં પછી તો કે ઘણા બધા આંદોલન થાય છે ગુજરાત આંદોલન થાય છે એ તમે ઇસ્ટની અંદર બહુ સારી રીતે ભણાવશે વિક્રમ સર તમને મહાગુજરાત આંદોલન જે છે ઇન્દુલાલ યાજ્ઞિકનો રોલ શું હતો એ બધું તમને સમજાવશે એ ઘણી બધી મહેનતના અંતે ઘણા શહીદીને અંતે આપણે બૃહદ મુંબઈમાંથી ગુજરાત અલગ થાય છે પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ

ઓગણીસો ને ચોસઠ માં પહેલો જિલ્લો ગાંધીનગર જિલ્લો બને છે ગાંધીનગર જિલ્લો બરાબર છે ઓગણીસો ચોસઠ માં સત્તર જિલ્લા પછી અઢાર જિલ્લા તરીકે એટલે પહેલો નવો જિલ્લો બનાવીએ છીએ આપણે ગાંધીનગર જિલ્લો એ સમયે આપણા મુખ્યમંત્રી હોય છે બળવંતરાય મહેતા કોણ હોય છે બળવંતરાય મહેતા બરાબર છે આ ગાંધીનગર જિલ્લો કયા જિલ્લામાંથી બને છે તો એ ગાંધીનગર જિલ્લો જે છે એ મહેસાણા અને અમદાવાદમાંથી બનશે મહેસાણા અને અમદાવાદમાંથી તો તમારી પાસે નકશો હોય તો આવી રીતના એરો મારી દેવાનો મહેસાણા અને ગાંધીનગર પર અમદાવાદમાંથી ને મહેસાણામાંથી આ દિશામાં અને અહીંયા લખી નાખવાનું ઓગણીસો ને ચોસઠ અને સાથે સાથે લખી નાખવાનું બળવંતરાય મહેતા બરાબર ઘણા મિત્રોને એવું થશે ઘણા મિત્રોને અહીંયા એવું થશે કે આ જે ગાંધીનગર છે તો હિતેન્દ્રભાઈ દેસાઈ નો આવે જો અહીંયા ધ્યાન રાખજો સ્થાપના થઈ ઓગણીસો સાહીઠના ના રોજ ત્યારે આપણું પાટનગર અમદાવાદ હતું અમદાવાદને પાટનગર તરીકે બદલીને ગાંધીનગર પાટનગર જ્યારે કરવામાં આવ્યું એ ઓગણીસો એકોતેરમાં કરવામાં આવ્યું અમદાવાદમાંથી ગાંધીનગર પાટનગર ઓગણીસો એકોતેરમાં માં કર્યું એ સમયે મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ પણ હિતેન્દ્રભાઈ દેસાઈએ ગાંધીનગર જિલ્લો નવો બનાવ્યો નથી બરોબર છે ક્લિયર અહિયાં તો અહિયાં તમે લખી શકો નવો જિલ્લો ગાંધીનગર કયા જિલ્લામાંથી બનો તો મહેસાણા અને અમદાવાદ કયા વર્ષમાં ઓગણીસો ને ચોસઠ માં કયા મુખ્યમંત્રીના સમયમાં તો બળવંતરાય મહેતા તમે પણ એક આવું સરસ મજાનું કોષ્ટક બનાવી નાખજો વાંચવામાં અને યાદ રાખવામાં સરળ રહેશે પછી બીજો જિલ્લો કયો બનશે તો બીજો જિલ્લો બનશે વલસાડ વલસાડ છે કયા જિલ્લામાંથી બનશે સુરત જિલ્લામાંથી બનશે કયા વર્ષમાં બનશે ઓગણીસો ને છાસઠમાં માં બનશે કોણ બનાવશે તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ આ હિતેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તમે જો એના સમયમાં તે વલસાડનો એક તાલુકો છે પારડી પારડીમાં પારડી ઘાસિયા મેદાનનો વિવાદ થયો હતો અને એ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં જેનો ઉકેલ આવેલો છે બરાબર છે અને એ જ વલસાડ જિલ્લા પણ બનાવ્યો છે કોને હિતેન્દ્રભાઈ દેસાઈ ઓગણીસો ને છાસઠમાં બરાબર તો કયા જિલ્લામાંથી બને છે એ બને છે સુરતમાંથી તો જો સાઠ વખતે સુરત કેવું હતું આ આખું સુરત હતું આમ આ તાપી નવસારી વલસાડ કાંઈ નહોતું પણ છાસઠમાં

પછી આવે છે શંકરસિંહ વાઘેલા બાપુને એમ થાય છે કે એક બે શું બનાવે એક સાથે પાંચ બરાબર છે તો શંકરસિંહ વાઘેલા એક સાથે પાંચ જિલ્લાઓ બનાવે છે એનું સૂત્ર છે આપો નવ દાન આપો નવ દાન આ ઉપરથી આણંદ પો ઉપરથી પોરબંદર નવ ઉપરથી નવસારી દ ઉપર દા ઉપરથી દાહોદ અને ન ઉપરથી નર્મદા આણંદ છે એ ખેડામાંથી બન છે પોરબંદર છે એ જુનાગઢમાંથી છે નવસારી છે એ વલસાડમાંથી માંથી છે દાહોદ જે છે એ પંચમહાલમાંથી બંધ છે નર્મદા છે એ ભરૂચમાંથી છે બરાબર વર્ષ કયું આવશે ઓગણીસો ને સત્તાણું શંકરસિંહ વાઘેલા ઓકે આવી રીતના પાંચ જિલ્લાઓ છે બરાબર છે તો તમારા નકશાની અંદર માત્ર એરા મારી દેવાના જયારે રિવિઝન કરવું હોય ત્યારે બહુ મજા આવશે બરાબર છે આણંદ છે તો એ ખેડામાંથી બનશે દાહોદ છે એ પંચમહાલમાંથી બનશે આવી રીતે એરો મારી દેવાનો બરાબર છે પછી તો કે નર્મદા છે એ ભરૂચમાંથી બનશે નવસારી છે એ વલસાડમાંથી માંથી બનશે અને પોરબંદર છે એ જુનાગઢમાંથી બનશે આવી રીતે નકશાની અંદર એરા મારી દેવાના જો નકશો ન હોય તો કા ફરીથી નકશો લઈ લેજો લેકચર રિવાઇઝ કરજો અને ફરીથી બધું જ નકશાની અંદર બતાવી દેજો આ નકશા તમારે ચિપકાઈ દેવાના દિવાલ પર ઓકે ત્યાર પછી તો ત્યાર પછી એક જ જિલ્લો બનાવે છે એ છે પાટણ પાટણ જિલ્લો કઈ સાલમાં બનશે તો કે બે હજારની સાલમાં કોણ બનાવશે પાટણ જિલ્લો કોણ બનાવશે કેશુભાઈ પટેલ એટલે કે કેશુ બાપુ કેશુભાઈ પટેલ તમે લખી નાખજો કેશુભાઈ પટેલ પાટણ જિલ્લો કયા જિલ્લામાંથી બનશે તો પાટણ જિલ્લો છે એ મહેસાણા અને બનાસકાંઠા પાટણ જિલ્લો છે એ મહેસાણા અને બનાસકાંઠા તો આવી રીતે એરો માર દેજો અહીંયા લખી નાખવાનું બે હજાર અને લખી નાખવાનું કેશુભાઈ પટેલ બરાબર છે એટલે રિવિઝન કરવું હોય ત્યારે તમારો ટાઈમ ન બગડે અહીંયા લખી નાખવાનું બનાસકાંઠા અને મહેસાણા ઓકે જિલ્લો બનાવશે આવશે નમો બરાબર મોદી સાહેબ માનનીય વડાપ્રધાન મોદી સાહેબ બરાબર તો બે ને માં મોદી સાહેબ ખાલી પ્રયોગ કરે છે જોઈએ પેલા એક જિલ્લો બનાવીએ શું ફાયદો થાય છે એક જિલ્લો બનાવો એટલે બહુ ફાયદો થાય પછી તરત એક સાથે સાત બની નાખશે શેમાંથી બને છે તો નકશાની અંદર તમારે બતાવી દેવાનું તાપી જિલ્લો સુરતમાંથી અહીંયા લખી નાખવાનું બે અને નમો નરેન્દ્ર મોદી સાહેબ ત્યાર પછી એક સાથે સાત જિલ્લાઓ બનાવશે બરાબર છે એક સાથે સાત જિલ્લાઓ અહીંયા સુધી બધાને યાદ રહી ગયું છે બરાબર છે હવે મોદી સાહેબ જ બનાવશે પંદર ઓગસ્ટ બે હજાર તેરના રોજ એક સાથે સાત જિલ્લાઓ બનાવે છે અહીંયા નકશામાં તમને બતાવી દઉં પહેલાં આમાં આપણે એરો મારી દઈએ તળ ગુજરાતમાં ત્રણ અને સૌરાષ્ટ્રમાં ચાર તો તળ ગુજરાતના ત્રણ કયા કયા પક્કે એક અરવલ્લી ક્યાંથી બનાવશે સાબરકાંઠામાંથી તો આવી તમે એરો મારી દેવાનો અરવલ્લી ક્યાંથી બનશે સાબરકાંઠામાંથી પછી મહીસાગર તો મહીસાગર ખેડા અને પંચમહાલ બે જિલ્લામાંથી બનશે ખેડા અને પંચમહાલ ત્યાર પછી છોટા ઉદેપુર ક્યાંથી બનશે વડોદરામાંથી વડોદરામાંથી તો અરવલ્લી સાબરકાંઠામાંથી મહીસાગર ખેડા અને પંચમહાલમાંથી અને છોટા ઉદેપુર વડોદરામાંથી તો તળ ગુજરાતના ત્રણ થઈ ગયા સૌરાષ્ટ્રમાં ચાર નવા જિલ્લા બનાવશે કયા ચાર તો ગીર સોમનાથ ક્યાંથી બનાવશે જૂનાગઢમાંથી આવી રીતે એરો માર દેવાનો પછી તો કે દ્વારકા ક્યાંથી બનાવશે જામનગરમાંથી પછી મોરબી મોરબી ત્રણ જિલ્લામાંથી બનશે સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગર સુરાજા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ત્રણ જિલ્લામાંથી મોરબી બનશે તો આવી રીતે નકશામાં એરો મારી દેવાનો અને બોટાદ ભાવનગર અને અમદાવાદ ઓકે સાત જિલ્લાઓમાં જે બોટાદ જિલ્લો છે એ ભાવનગર અને અમદાવાદ જો તમે મંજુલાબેનની બુક વાંચી હોય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માન્ય બુક તેમાં ત્રણ જિલ્લા આપ્યા છે સુરેન્દ્રનગર અમદાવાદ અને ભાવનગર આ ત્રણેયમાંથી બોટાદ બને છે એ બુકની અંદર ત્રણેય આપ્યો એટલે આપણે ત્રણેય લખવાના રહે કારણ કે એ માહિતી ગુજરાત સરકારની કહેવાય અને એ માન્ય કહેવાય બરાબર છે તો ભાવનગર અમદાવાદ અને સુરેન્દ્રનગર ત્રણેય જિલ્લામાંથી બનશે બોટાદ તો અહીંયા ફટાફટ લખી આપું થોડો સમય ન બગડેનું ધ્યાન રાખીએ આપણે અરવલ્લી સાબરકાંઠામાંથી છે મહીસાગર મહીસાગર જિલ્લો જે છે એ ખેડા અને પંચમહાલમાંથી બનશે બરાબર છે ત્યાર પછી છોટા ઉદેપુર તો છોટા ઉદેપુર જે છે એ વડોદરામાંથી બનશે બરાબર છે ત્યાર પછી આપણે જઈએ સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ તો ગીર સોમનાથ જે છે એ જૂનાગઢમાંથી બનશે ત્યાર પછી દેવભૂમિ દ્વારકા તો એ જામનગરમાંથી બનશે ત્યાર પછી મોરબી તો મોરબી છે એ સુરેન્દ્રનગરમાંથી બરાબર રાજકોટમાંથી અને જામનગરમાંથી એટલે કે સુ રાજા સૂત્રય આવશે એનું બરાબર અને છેલ્લે આપણે જોઈએ બોટાદ તો બોટાદ છે એ ભાવનગર અમદાવાદ અને સુરેન્દ્રનગર પણ આવે છે ગુજરાત સરકારની માન્ય બુક દ્વારા દર્શાવેલ બરાબર કયા વર્ષમાં તો પંદર ઓગસ્ટ બે હજાર તેર કોણ આવશે તો કે મોદી સાહેબ જ આવશે બરાબર છે આની પીડીએફ ટેલિગ્રામમાં મૂકજો ઓકે પીડીએફ પણ મળી જશે અને તમે નિરાતે આ રીતના કોષ્ટક બનાવી નાખજો તમને બહુ જ ફાયદો થશે બરાબર છે વાંચી વાંચીને યાદ નહીં રહે પણ કોષ્ટક બનાવ્યું હોય છે ને આ રીતના મેપમાં દર્શાવી દેશો બધા જ જિલ્લાઓ એટલે ફાયદો થાય હવે હું તમને એ પ્રશ્ન પૂછું કે આમાંથી કયા જિલ્લાઓ એવા છે કે જે તમને અનટચ લાગે છે જેમાંથી કાંઈ લેવડ દેવડ નથી થઈ જેમાંથી કોઈ જિલ્લો બન્યો નથી નવો તો એક તમે કચ્છ જોઈ શકો એક અહીંયા અમરેલી જોઈ શકો અહીંયા કોઈ લેવડ દેવડ નથી અને એક ડાંગ જોઈ શકો બરાબર તો કચ્છ અમરેલી અને ડાંગ આ ત્રણ જિલ્લાઓ એવા છે કે એમાંથી કોઈ પણ નવો જિલ્લો બન્યો નથી ઓગણીસો ઓકે આગળ જઈએ ઓકે આજે મોદી સાહેબે સાત જિલ્લાઓ જે બન્યા હતા એ સાત જિલ્લા અરવલ્લી મહીસાગર છોટા ઉદેપુર બોટાદ મોરબી દ્વારભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ સાથે સાત તળ ગુજરાતમાં ત્રણ અને સૌરાષ્ટ્રમાં ચાર ઓકે મિત્રો તો અહીંયા સુધી તમે સમજી ગયા છો મંજુલાબેનની બુક કઈ જગ્યાએ મળે છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે એ તમને કોઈ પણ જગ્યાએથી મળી રહેશે બરાબર છે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક ગમે જગ્યાએથી મળી રહેશે હા હવે રૂપાણી સાહેબ બનાવશે ઓકે રૂપાણી સાહેબ જો જિલ્લા બનાવવાને બહુ મોટું કામ છે એક સાથે સાત જિલ્લા બનાવવા એટલે બહુ મોટું કામ કહેવાય અને એ મોદી સાહેબ જ કરીએ કે અને એ રેકોર્ડ રહેશે મારી દ્રષ્ટિએ હવે એક સાથે એટલા જિલ્લા નહીં બની શકે હવે તમે કોઈ વ્યક્તિ બે હજાર પચાસમાં એ જો સ્પર્ધાત્મક આપતો હોય છે ને ત્યારે હું માનું કદાચ ત્યારે તે આ સાત હાઈએસ્ટ હશે કેમ કે હવે બનાવવા હોય તો એક એક બબ્બે એક એક બબ્બે બનાવી શકાય આ કચ્છમાંથી બનાવવાની વાતો ચાલે છે બરાબર છે કચ્છમાંથી જિલ્લો એક બનાવવાની અલગ જિલ્લા બનાવવાની વાત ચાલી રહી છે પણ એ જ્યારે આવે ત્યારે બરાબર છે પણ અત્યારે તો મોદી સાહેબના નામે રેકોર્ડ છે હવે વિજયભાઈ રૂપાણી બિચારા ભગવાનના માણસ બરાબર એને એક તાલુકો તો માણ બનાવ્યો આનંદી આનંદીબેન તો આંદોલનમાં તે વ્યસ્ત રહ્યા એટલે એ કાંઈ જિલ્લા બનાવી ના શક્યા તાલુકા બનાવ્યા એમાં લોચા થયા અને હવે એમ રૂપાણી સાહેબ એક તાલુકો બનાવી નાખ્યો સિંગવડ તાલુકો છેલ્લે બનાવ્યો બસો એકાવનનો બરાબર દાહોદના લીમખેડામાંથી અલગ કરી અને સિંગવડ તાલુકો બનાવ્યો છે છેલ્લે વિજયભાઈ રૂપાણીએ ઓકે જિલ્લાઓના મુખ્ય મથક આ પ્રશ્ન કોન્સ્ટેબલ અને ક્લાસ થ્રીની એક્ઝામમાં બહુ પૂછાતું હોય છે કે નીચેનામાંથી જોડકું ગોઠવો જિલ્લો અને એનું મુખ્ય મથક આપી દીધું હોય તો ઘરે જઈને ગોખી નાખવાનું છે હું તમને જે અલગ મથક છે એ તમને નામ આપી દઉં તેત્રીસ જિલ્લામાંથી બાર જિલ્લા એવા છે કે જેના મુખ્ય મથકના નામ જિલ્લાના નામ ઉપરથી નથી જેમ કે તમે અમદાવાદમાં રહેતા હોય તો તમારું મુખ્ય મથક અમદાવાદ હોય ભાવનગરવાળા અમે ભાવનગરમાં છીએ તો અમારું મુખ્ય મથક ભાવનગર હોય પણ અમુક જિલ્લાઓ એવા છે જેના મુખ્ય મથકના નામ મુખ્ય મથકના નામ ઉપરથી નથી જેમ કે જુઓ તમે બનાસકાંઠા તો બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર બરાબર હું આની પહેલાનો નકશો લઈ લઉં ઓકે આની અંદર બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર પછી સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર અરવલ્લીનું મોડાસા મહીસાગરનું લુણાવાડા બરાબર ખેડાનું નડિયાદ પંચમહાલનું ગોધરા બરાબર નર્મદાનું રાજપીપળા તાપીનું વ્યારા ડાંગનું આહવા બરાબર છે હવે તો કે હવે ગીર સોમનાથનું વેરાવળ દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા બરાબર અને કચ્છનું ભુજ જો બાર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર આ સિવાયના જેટલા જિલ્લાઓ છે એના મુખ્ય મથકના નામ જિલ્લા નામ ઉપરથી જ છે સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર બોટાદનું મુખ્ય મથક બોટાદ રાજકોટનું રાજકોટ બરાબર જે અલગ છે એ મેં અહીંયા લખી આપ્યા છે બરાબર છે તો વારંવાર વિડીયો રિવાઇઝ કરી અને જોવો હોય તો જોઈ લેજો આ ગોખી નાખજો પ્રશ્ન એમ પૂછશે કે લુણાવાડા કોનું મુખ્ય મથક છે મહીસાગરનું બરાબર છે આવી રીતના પ્રશ્ન મોડાસા કોનું મુખ્ય મથક છે અરવલ્લીનું બરાબર છે તો આવી રીતના પ્રશ્ન તમને પૂછશે ઓકે હું બોયલો છું એમાંથી તમે લખતા જઈશો બરાબર પરીક્ષાઓ ક્યારે આવશે ક્યારે નહીં આવે મિત્રો એ આપણે ધ્યાન નહીં આપીએ આપણે તૈયારી રાખશું પંકજભાઈ કેમકે જો આપણે યુદ્ધ લડવું હોય તો હું આપણે રાહ જોઉ કે ચીન આક્રમણ કરે પછી આપણે લડવા જઈએ પછી આપણે તૈયારી કરીશું નહીં આપણે પૂર્ણ તૈયારી સાથે રહીશું પછી જો જેને આક્રમણ કરવું હોય એ કરે આપણે યુદ્ધ લડવા માટે તૈયાર રહેવું પડે તો જ્યારે યુદ્ધ થાય ત્યારે તૈયારી કરવાનો ન પહેલેથી તૈયાર રહેવાનું સમજી લ્યો કે આપણું યુદ્ધ તમારું યુદ્ધ એક્ઝામને લગતું યુદ્ધ ગમે ત્યારે આવી શકે તમે અત્યારથી તૈયારી કરવા લાગો પછી સમય નહીં રહે અને છેલ્લા દિવસોમાં એવા હાફળાં ફાફળા થઈ જશો કે કંઈ યાદ નહીં રહે પછી એવી તકલીફ શરૂ થશે કે મને યાદ નથી રહેતું પણ એ યાદ ન રહેવાનો પ્રોબ્લેમ ન હોય એ બહુ પ્રેશર આવી ગયું એટલે મિત્રો અત્યારથી તૈયારી શરૂ રાખજો મારી તમને એવી સલાહ છે ઓકે અન્ય તથ્યો અહીંયા સુધી સમજી ગયા હોય તો અમુક પાંચ જિલ્લાઓ એવા છે કે જેના નામ નદીના નામ ઉપરથી છે એ પાંચ જિલ્લાઓ કયા તો કે બનાસ નદી ઉપરથી બનાસકાંઠા જિલ્લો તાપી નદી ઉપરથી તાપી જિલ્લો સાબરમતી નદી ઉપરથી સાબરકાંઠા જિલ્લો મહી નદી ઉપરથી મહીસાગર જિલ્લો અને નર્મદા નદી ઉપરથી નર્મદા જિલ્લો બરાબર છે તો પાંચ નદીઓના નામ ઉપરથી જિલ્લાના નામ છે બનાસકાંઠા તાપી સાબરકાંઠા મહીસાગર અને નર્મદા જિલ્લો ક્લિયર એ સિવાય જો કાંઈ માહિતી તમને પૂછે તો કે કેટલા એવા જિલ્લાઓ છે કે જે બીજા સાત જિલ્લાઓની સીમા ધરાવે છે ગુજરાતમાં કેટલા એવા જિલ્લાઓ છે જે આજુબાજુમાં સાત જિલ્લાઓ સાથે સંકળાયેલા છે તેવા ચાર જિલ્લાઓ છે ચાર જિલ્લાઓ એનું સૂત્ર છે અ ઉપરથી 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 આવશે અમદાવાદ ખેડા સુરેન્દ્રનગર ને ર ઉપરથી રાજકોટ અખે સુરા બરોબર છે અમદાવાદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ શું પ્રશ્ન છે કે સાત જિલ્લાઓ એક અમદાવાદનું ઉદાહરણ તમને આપી દઉં બીજાનો તમે ઘરે અભ્યાસ કરજો જો અમદાવાદ ને કયા સાત જિલ્લાઓ છે તો કે મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર આ સાત જિલ્લાઓ અમદાવાદ ને ટચ કરે છે પાટણ છે એ અમદાવાદને ટચ ન કરે આ ખાસ યાદ રાખજો ઓપ્શનમાં પાટણ મૂકી દેશે એવી રીતના સુરેન્દ્રનગરને ફરતા સાત જિલ્લાઓ યાદ રાખી લેવાના સુરેન્દ્રનગરને મહેસાણા ટચ કરે યાદ રાખજો એવી રીતના રાજકોટને બીજા સાત જિલ્લાઓ તો આવા ચાર જ એવા જિલ્લા છે જે બીજા સાત જિલ્લાઓની સીમા ધરાવે છે ક્લિયર પછી બીજા ઘણા ફેક્ટ તમને પૂછી શકે જેમ કે વલસાડ છે એ એકમાત્ર જિલ્લા સાથે સીમા ધરાવે છે નવસારી સાથે બરાબર છે પછી કયો જિલ્લો એવો છે જે આંતરરાજ્ય સીમા ધરાવે છે અને દરિયાઈ સીમા ધરાવે છે તો એક તો વલસાડ જે મહારાષ્ટ્ર સાથે સીમા ધરાવે અને દરિયાઈ સીમાય ધરાવે એવી રીતના કચ્છ કચ્છની ખાસિયત અલગ છે કચ્છ છે એ આંતરરાષ્ટ્રીય જમીન સીમા ધરાવે છે કચ્છ છે એ આંતર રાજ્ય સીમા ધરાવે છે રાજસ્થાન સાથે અને કચ્છ છે એ દરિયાઈ સીમાએ ધરાવે છે બરાબર છે તો આવી રીતના જિલ્લાઓનો તમે અભ્યાસ કરી શકો આગળ તમારી રીતે તમારી જાતે પણ અભ્યાસ કરી શકો હવે અન્ય તથ્યો બરાબર છે બીજી અમુક માહિતી કઈ કઈ માહિતી છે તો કે ગુજરાતની વિધાનસભાની બેઠકો કેટલી છે એકસો બ્યાસી બરાબર ગુજરાતની લોકસભાની છવ્વીસ ગુજરાતની રાજ્યસભાની તો કેમ અગિયાર સીટો બરાબર ગુજરાતનું રાજ્યપ્રાણી કહ્યું શીખ સિંહ સોરી ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખા ફ્લેમિંગો ગુજરાતનું રાજ્યવૃક્ષ આંબો રાજ્ય ફળ ફૂલ ગલગોટો બરાબર ગુજરાતનું રાજ્ય ગીત કહ્યું જય જય ગરવી ગુજરાત બરાબર સૌથી મોટો જિલ્લો કચ્છ પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિમી સૌથી નાનો જિલ્લો ડાંગ સત્તરસો ચોસઠ કિમી આની પીડીએફ મળી રહે છે સ્ક્રીનશોટ પાડી લેજો તમે ફટાફટ આનો આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લા બનાસકાંઠા ચૌદ તાલુકાઓ છે સૌથી ઓછા તાલુકા ડાંગ અને પોરબંદરના બરાબર છે ત્રણ ત્રણ તાલુકાઓ છે આહવા વધે સુબીર ત્રણ તાલુકાના એ છે બરોબર છે આવી રીતના યાદ રાખી લેજો પોરબંદરમાં પોરબંદર રાણાવાવ કુતિયાણા ત્રણ તાલુકા તાલુકાના નામ ગોખી નાખજો સૌથી વધુ ગામડા બનાસકાંઠામાં સૌથી વધુ ગામડા છે બરોબર છે સૌથી ઓછા ગામડા પોરબંદરમાં છે બરોબર સૂર્યોદય ગરબામાં પહેલો સૂર્યો છે આઠ મહાનગરપાલિકાઓ છે સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ છે યાદ રાખજો મિત્રો અહીંયા ભૂલ ન થાય તમારે ખાસ જોવાનું છે તમારે બરાબર છે જંગલોનું પ્રમાણ નવ પોઈન્ટ ટકા છે એ સિવાય સૌથી વધુ જિલ્લાઓ સાથે સર આ મેં તમને કહી દીધું અખેસુરા આનું મેં તમને કહી દીધું અખેસુરા બરાબર છે એક જ જિલ્લો છે જે એક જિલ્લા સાથે તો કે વલસાડ માત્ર નવસારી સાથે ઓકે તો મિત્રો ગુજરાતનું સ્થાન સીમા વિસ્તાર શક્ય હોય એટલી માહિતી કવર કરવાની કોશિશ કરી છે અને શક્ય હોય એટલી તમને અમે માહિતી આપવાની કોશિશ કરી છે જો તમને અહીંયા સુધી ગમ્યું હોય તો બધા જ લાઇક આપી દેજો શેર કરજો શક્ય હોય એટલા મિત્રને તમે જાણ માહિતી આપજો જે હોમવર્ક આપ્યું છે એ તમે કરજો બરાબર છે અને તાલુકા શીખી લેજો આ ડબલ તાલુકાના નામ પણ પૂછી શકે તાલુકા ખાસ યાદ રાખી લેજો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર છે તમારી ચેનલની અંદર નીચે લાલ કલરમાં સબસ્ક્રાઈબ લખ્યું હોય છે ને ટીક કરી નાખજો ને બેલ લાઈકોન છે એને ટીક કરી નાખજો એટલે જ્યારે કંઈ પણ અપડેટ આવશે એટલે મળશે તમને આની પીડીએફ મળી જશે મિત્રો

ઓકે ઘણા બધા નામ આવ્યા છે જયદીપ વાઘેલાભાઈ થેન્ક યુ થેન્ક યુ હા તમને મજા આવી છીએ હું આશા રાખું નકશો લેજો નકશામાં વર્ક કરજો દસ વાર ભલે વર્ક કરવું પડે પણ કરજો મસ્ત યાદ રહી જાય આંખ બંધ કરો એટલે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા દેખાવા જોઈએ હું બનાસકાંઠા બોલું એટલે દક્ષિણ ગુજરાતમાં તમારું માઇન્ડ ન જવું જોઈએ ઉત્તર ગુજરાતમાં તમારું માઇન્ડ જવું જોઈએ બરાબર છે લખી લખીને યાદ રાખજો ઓકે થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર તમે બધાએ જ મને નિહાળો શાંતિથી સાંભળ્યો મિત્રો એક વાત યાદ રાખજો મેં જેટલું કીધું છે એ લખી લેજો અને એનો નકશો તૈયાર કરજો હવે જ્યારે મારો ભૂગોળનો લેક્ચર હોય જો ગુજરાતની ભૂગોળ હોય તો ગુજરાતનો નકશો સાથે લઈને બેસવાનું વર્ક કરવા માટેનો ભારતની ભૂગોળનો હોય તો ભારતનો નકશો લઈને બેસવાનું મેં ભારતની ભૂગોળનું સ્થાન સીમા વિસ્તાર અહીંયા મૂકી દીધું છે યુટ્યુબમાં જોઈ લેજો એ સિવાય અક્ષાંશ રેખાંશ પણ મૂક્યું છે એ સિવાય બંધારણના પણ મેં બંધારણ સભા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને કેગ વિસ્તારથી કેગ મેં મૂકેલો છે અને ઓડિટર જનરલ તો એ પણ તમે જોઈ લેજો બરાબર છે અને જો મજા આવી હોય તો લાઈક જરૂરથી કરજો બધા દિનેશભાઈ વાઘેલા જય હિન્દ ઓકે થેન્ક યુ થેન્ક યુ ચૌધરી રમેશભાઈ સરસ મજા આવી ગઈ મોજ આવી ગઈ માય વિલેજ મહુડી વેલકમ માય વિલેજ ઓકે મહુડી હા મહુડીની સુખડી ભાઈ રાઠોડભાઈ જોરદાર માય વિલેજ મહુડી ઓકે ઓકે કુંદનસિંહ ઓકે મહુડી જોવા જેવું સ્થળ છે પદ્માવતીનું મંદિર પણ સરસ માણસા તાલુકો તમારો બરાબર ને સર વોટ્સઅપ નંબર ઓકે અહીંયા નંબર તમને મૂકી દેશે અમારી એકેડેમીનો નાઇસલેશન સર ઓકે થેન્ક યુ મેં મજા આવી ગઈ મોજે મોજ ઓકે જકાસ જોરદાર વન નેશન એક્ઝામ શું ઓકે મોજ મોજ વાહ સોલંકી ધવલ ધવલ પટેલ પૃથ્વીરાજ અલ બોટાદના છે ઝાલા કલ્પેશ બોટાદના છે ઓકે દિનેશ વાઘેલા મોજ મોજ અને મોજ મજા જ લે કરવાની પહેલાં મોરબી આવો આવો ગોળા ખાવા હા મોરબી આવીએ મોરબી મોરબીનું મણિ મંદિર હે જોરદાર વાઘજી ઠાકોરે બંધાવેલું મણિબાઈની યાદમાં એટલે આપણે એને સૌરાષ્ટ્રનો જા શાહજા કહીએ છીએ બંધારણનો લેક્ચર સર ક્યારે આવશે બંધારણનો લેક્ચર ટૂંક સમયમાં આવશે હા આપણે બંધારણની કદાચ લાઈવ બેચ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ એકદમ ઝક્કાસ લીમડી લીમડી આ હા રાજકોટ હા જીપાદિયા રાજકોટ સુરેન્દ્રનગરમાં પણ છે ઘણા બધા ઓકે આઈ એમ ફ્રોમ પાલનપુર ઓહો એ પાલનપુર વિરલ વિરલભાઈ પાલનપુર વેરી ગુડ સરસ મજાના અંતર મળે પાલનપુર હું પરમાર રાજેશ ગઢડા સ્વામીના ગઢડા વાહ વાહ સ્વામીના ગઢડા ભાઈ જોરદાર હો બીજો રિવરફ્રન્ટ બનશે ભાઈ ગઢડામાં બને ત્યારે હાચો સુરત વડોદરા આવો ઓકે વડોદરા આવશું છું લે વડોદરા ગુજરાતની સંસ્કારી નગરી હા ભાઈ વડોદરા છોટા ઉદેપુર હં ધર્મેશભાઈ છોટા ઉદેપુર ઓકે કિશનભાઈ સુરેન્દ્રનગર સરસ સરસ તમારા જિલ્લાની ઘોઘા આવો સર ઘોઘા હો ઘોઘા રોરો ફેરી ઘોઘા હો ભાઈ આપણું ગીર સોમનાથ વાહ કાળિયા ઠાકર હં દ્વારકાધીશ હું બંધારણ ભૂગોળ બે સબ્જેક્ટ ભણાવું છું પોરબંદર અચ્છા સરસ નર્મદા મહીસાગર રાજકોટ જુનાગઢ અરવલ્લીમાંથી પણ છે ઘણા બધા મિત્રો અહીંયા ઓ ડીસામાંથી પણ છે ચૌથી ગરમ સ્થળ ડીસા આપણું ઓહો લીંબડી આવો ત્યારે ચોક્કસ યાદ કરજો સો ટકા મિત્રો વિજાપુર મહેસાણા વાહ સરસ ઓહ ઓલ ગુજરાતમાંથી અહીંયા લાગે છે મને તો અમરેલીમાંથી પણ છે જયદીપભાઈ ઓકે નવસારીમાંથી પણ ઘણા મિત્રો છે માળિયા હાટીના ભાઈ આહા હા માણિયા મિયાળાને માણિયા હાટીના જૂનાગઢ માણિયા મિયાળા મોરબી દિયોદર ઓ હો તાપી ઓહ ઘણા બધા મિત્રો મોડાસા અરવલ્લી વાહ આવો મોડાસા આવશું સરસ મજાનું મોડાસા હે મોડાસા ગઢડા સ્વામીનું ગઢડા હો ભાઈ હિંમતનગર વેરી ગુડ હિંમતનગર હાથીગઢ હે ભાઈ બનાસકાંઠા હિંમતનગર હાથમતી નથી ભાઈ તમારી એમને હા સરસ લ્યો ઓહો ઓલ ગુજરાતમાંથી ભરૂચમાંથી પણ ઘણા બધા મિત્રો છે સાબરકાંઠા મહેસાણા ઓહો પાલનપુર સોનગઢ વેરી ગુડ સોનગઢ તાપીવાળું કે સોનગઢ સિહોરવાળું આવી સર ભાવનગરમાં મજા આવશે આવો આવો મિત્રો અમારું ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી નિષ્કળંક મહાદેવ હા કોળિયાક મેળો હા ડાબી ભાઈ હા કોળિયાક મેળો હો ભાઈ ન જવા દીધા આ વખતે બોટાદને સરસ સરસ મિત્રો કોળિયાક આવીશું મિત્રો આવીશું હમણાં જ બે દિવસ પહેલાં કોળિયાક આવેલો હતો થેન્ક યુ થેન્ક યુ ઘણા બધા મિત્રો એ આવકાર આપ્યો છે ઘણા પાટણથી પણ છે બરાબર છે અડધી ગુજરાતની ભૂગોળ તો આમને પૂરી કરતી હતી જાફરાબાદ ઓહો સરસ અમરેલી જાફરાબાદ વડગામ વરે વાહ નડિયાદ ઓહો ઘણા બધા મિત્રો પોતપોતાના એડ્રેસ મૂકી રહ્યા છે અહીંયા જાડેજા શક્તિસિંહજી જામનગર આવો આવો આવીએ આવીએ બાપુ આવીએ જામનગરે આવીશું હે સરસ મજાનું આપણું ડીસા બટેટા નગરી ભાઈ સરસ ગાંધીનગરથી પણ છે ઘણા મિત્રો આપણું પાટનગર ઘણા બધાએ ઇન્વિટેશન આપ્યું છે મારી એવી ઈચ્છા છે કે હું ગાડી લઈને નીકળું અને બધાને અહીંયા એકવાર આટો મારી જાઉં આખા ગુજરાત ભ્રમણ કર લો જય સોમનાથ ઓકે સારું મિત્રો ઘણા બધા મિત્રો અહીંયા મને પોઝિટિવ રિ રિપ્લાય આપી રહ્યા છે ખૂબ આનંદ થયો ખૂબ મજા આવી તમારા બધાના સાથે વાતો કરીને પણ મને ખૂબ મજા આવી અને હું હંમેશા લેક્ચર પૂરો કરું ત્યારે તમારી સાથે મને રહેવાની ઘણી બધી ઈચ્છા હોય છે આટલો બધો સાથ સહકાર અને આટલો બધો પ્રેમ તમે મને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખરેખર દિલથી તમારા બધાનો આભાર ઘણી વાર તો આંખમાં પાણી પણ આવી જાય તમારી સાથે વાતો કરીને મજા આવી ગઈ સરસ થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો બસ ભણતા રહેજો આગળ વધતા રહેજો ક્યારે જીવનમાં હાર ન માનતા સફળતા મળે મળે ને મળે જ બસ તૂટી પડવાનું આપણું એક જ કામ તૂટી પડવાનું સફળતા ન શું મળે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં બરાબર છે તો તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય માતાજી જય ઠાકર જય જય ભવાની ઓકે જય માતાજી જય દ્વારકાધીશ અસલામ હલામવાલિકુમ જય સ્વામિનારાયણ જે કાંઈ તમામ લોકોને કોઈના નામ કદાચ નો બોલ્યો નો યાદર્યું હોય તો તમામ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ આભાર ચાલો હું અહીંયા મારો લેક્ચર પૂરો કરીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ આવજો